नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोये सर्वसाहुणम नमो लोये सर्वसाहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सर्व पावप्पनासनो सर्व पावप्पनासनो मंगलानं च सर्वेसि मंगलानं च सर्वेसि पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य सत्यम निश्चय वंद्य तेत्रिस कोटि दैवगा तेत्रिस कोटि दैवगा विश्वहितार्थे स्वागतम जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्योआशिषम मंगलमय द्योआशिषम सिद्ध स्वरूपे કાલે સત્સંગ કરનાર રફુસ વર્ગે પૂછ્યું છે કાલે જે વાત થઈ એમાં કઈ સમજાયું ના હોય તો પૂછી લો પછી બીજી વાત
Bluetooth mode. Bluetooth connected. Kindly. कल सत्संग को लेके प्रश्न रखी दो सुनके दो तुमने क्या प्रश्न कालो के कल वाद्य हो के प्रश्न है नहीं तो आप आगे बात हो गई कल आपने भी साधारण बात करी કે ધર્મ એ કરવાની વસ્તુ નથી, ધર્મ એ પામવાની વસ્તુ છે. અને પામવાનું એટલે કે શું પામવાનું? તો કે આ ઘરમાં રહીએ કે બહાર, આપણે કોઈ જો અથામણ ના થાય, બધા સાથે એડજસ્ટમેન્ટ થઈ જાય તો ધર્મ પામે કહેવાય. અથવા બીજી રીતે આપણા ક્રોધમાનમાં જવા માંડે, ઓછા થઈ જાય તો એ ધર્મ પામે કહેવાય. અથવા આપણી ચિંતાઓ બંધ થઈ જાય તો એ ધર્મ પામે કહેવાય. ચોથું થર્મોમીટર આપેલું કે આપણો અહંકાર જતો રહે તો એ ધર્મ પામે કહેવાય. કાલે વાત કરેલી આપણે, આ વાત થયેલી છે. અને બીજી વાત થયેલી કે આપણને મનુષ્ય જન્મ મળ્યો અને આ સનાતન ધર્મને આપણે માનીએ તો કે આપણા જીવનનો ધ્યેય શું હોય? તો કે આ ભણવું છે કે પૈસા કમાવા છે કે લગ્ન કરવા છે કે આ છોકરાઓને ઠેકાણે પાડવા છે કે ધંધો કરવો છે? તો કે એવો ધ્યેય તો બધો જગતમાં બધાનો હોય, પણ ખાસ આપણા માટે આપણા જીવનનો ધ્યેય શું હોય? તો કે હું કોણ છું એ જાણી લીધું તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કેવો. સમજાય છે? હું કોણ છું એ જાણી લીધું તો મનુષ્ય જન્મ સાર્થક થયો, અને હું કોણ છું એ ના જાણ્યું તો ગમે એટલા પૈસા કમાયા કે લાખ સારા કામો કર્યા તો મનુષ્ય જન્મ સાર્થક થયો ના કહેવાય. તો કે આપણે સારા કામો કર્યા તો પુણ્ય બંધાય, પાછો પુણ્ય ભોગવવા જન્મ તો લેવો પડે ના લેવો પડે? ખરેખર તો આપણે જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થવાનું છે. સમજાય છે? આપણે જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થવાનું છે. અને કેવી રીતે મુક્ત થવાય? વાતો કરજો, ફ્રીલી વાતો કરજો. જીવન મરણના ચક્કરમાંથી કેવી રીતે મુક્ત થવાય? બહુ અઘરો પ્રશ્ન કે બધા બંધ થઈ ગયા. ક્રેડિટ ઝીરો થઈ જાય. હા, ક્રેડિટ અને ડેબિટ બંને ઝીરો થઈ જાય એટલે કે પુણ્યનો ખાતામાં બધું ઝીરો થઈ જાય અને પાપના ખાતામાં ઝીરો થઈ જાય ત્યારે કે મોક્ષ થાય. આ કુદરતનો કાયદો આપણા સંસારના કાયદા કરતા થોડો જુદો છે. આપણું બેંકમાં એકાઉન્ટ હોય તેમાં $10,000 ક્રેડિટ કર્યા અને $6,000 ડેબિટ કર્યા તો $4,000 ક્રેડિટ બતાવે. પણ કુદરતનું એકાઉન્ટ કેવું છે કે તમે $10,000 જમા કર્યા, પુણ્ય કર્યું $10,000, તો એ જુદું ભોગવવું પડે, અને $6,000 પાપ કર્યું એ જુદું ભોગવવું પડે. બંને અલગ અલગ ભોગવવું પડે, ત્યાં આપણું બેલેન્સ નીકળે નહીં ત્યાં. સમજાય? કુદરતનો કાયદો આટલો જુદો છે કે ત્યાં બેલેન્સ ના કાઢ. હો, બીજેપી આગળ જ આવ્યો. Mm-hmm.
એટલે આટલો ફરક છે. આપણું બેંકનું એકાઉન્ટ હોય ને એમાં ક્રેડિટ ને ડેબિટ બંને કરી આપણું બેંકનું એકાઉન્ટ હોય તો 10,000 ક્રેડિટ કર્યા અને 6,000 ડેબિટ કરે, 4,000 ક્રેડિટ બતાવે. પણ કુદરતનું જે પાપ પુણ્યનું એકાઉન્ટ છે ને એમાં 10,000 ક્રેડિટ કરે જુદા ભોગવવા પડે અને 6,000 ડેબિટ તો એ જુદા ભોગવવા પડે. એ તો લોકો તો એવા પાકા છે કે પાપ કે પુણ્ય કરી આવે એટલે ભોગવવું ના પડે. પણ કુદરત કાચી નથી, સમજે, કુદરત કાચી નથી. તો કે પાપ કર્યું અલગથી ભોગવવું પડે અને પુણ્ય કર્યું એ અલગથી ભોગવવું પડે. પૂછો વિજયભાઈ, બધાને પૂછ્યું કાલના પ્રસંગે, પૂછવું હોય તો કાલનો સત્સંગ કરો. કાલની વાત સમજે ને બધી, તમને સમજે કે ચાલો આજે કે બીજા પ્રશ્નો કરો એટલે કાલથી નવો ટોપિક કરી લો. બહુ સીધા છો ને એમ, કોઈ પ્રશ્નો છે નહીં, બહુ સારું છે. પ્રશ્નો પૂછતા આવી ગયા, આવી ગયો આગળ જ આવી ગયો. પ્રશ્નો લખેલા ને દાદા ભગવાન નવ કલમો આપી દો, ખ્યાલ છે? ખ્યાલ છે? હા કે ના? હા, તમને દાદા ભગવાનને આજે જ્ઞાન થયું ને પછી સત્સંગ ચાલુ થયો. લગભગ 78 પછી એક ભાઈએ દાદાને પ્રશ્ન કર્યો કે દાદા તમે શું કરતા હતા કે તમને આ જ્ઞાન ખુલ્લું થયું? દાદા કે ભાઈ તારે નકલ કરવી છે, નકલ થાય નથી. અમે તો કે આ અવતારમાં કશું કર્યું નથી, પાછલા અવતારમાં કેટલા અવતારોથી કરતા કરતા આવ્યા. પેલા ભાઈ પાછળ પડ્યા, ના પણ દાદા આ અવતારમાં શું કરતા હતા એ અમને કહો. વિજયભાઈ સમજે કે આ અવતારમાં તમે શું કર્યું? તો દાદા કેટલો લખી લો એમ કરીને દાદા ભગવાને 9 કલમો લખાવી હતી. 9 કલમ. તો કે આ 9 કલમ એ શું છે? તો કે આખા જગતના તમામ ધર્મો, આપણો હિન્દુ ધર્મ નહીં, બધા ધર્મો અને બધા ધર્મોનો સાર એક્સ્ટ્રેક્ટ આ 9 વાક્યોમાં દાદા ભગવાન આપી દીધું. એટલે એનું નામ આપ્યું 9 કલમ. તો કે આ 9 કલમ બોલે તો કે એમાં જગતના તમામ ધર્મોના તમામ શાસ્ત્રો સાર આવી જાય, એટલે એને એની સમજણમાં આવી જાય કે કેવું જીવન કેવું હોવું ઘટે અને એવું ના જીવાય
એનાથી કંઈક જુદું જુદું થાય તો આપણી ભાવના કરીએ તો અંદર જાગૃતિ રહે. તો બહુ સુંદર નવ કલમો છે, આપણે પણ બોલી લઈએ. મિનેશાનજી બોલાવે, આપણે રિપીટ કરશું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, એવી સ્યાદવાદ વાણી, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની, અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન. મને એક મિનિટ સમજાવો, આ વાક્ય સમજાવો. સમજાયું કે ના? હા કે ના તો બોલો. સમજાય એવું છે ને? આપણે તો સિમ્પલ કહે છે, સિમ્પલ કહે કે હે દાદા ભગવાન. દાદા ભગવાન એટલે આ દેખાય દાદા ભગવાન નહી, આ એમ પટેલ. એમને 1958 માં સુરતના રેલવે સ્ટેશન પર જે જ્ઞાન પ્રકાશ થયો અને માયલા ભગવાન જે પ્રગટ થઈ ગયા, ખુલ્લા થઈ ગયા, એ દાદા ભગવાન. અને ભગવાન જે પ્રગટ થયા, ખુલ્લા થયા હોય એમને, એમની અંદર બધી શક્તિઓ પ્રગટ થયેલી હોય, ના થયેલી હોય, તો જેની પાસે શક્તિ હોય એની પાસે માગવી પડે ને. એટલે આપણે હે દાદા ભગવાન કરીને માગીએ છીએ. અને આ દાદા ભગવાન એમની અંદર પ્રગટ થયેલા, એ જ દાદા ભગવાન, એ જ આત્મા આપણી અંદર પણ છે. તો ફરક કેટલો કે એની ઉપર, એમની ઉપર જે ભગવાન કોઈ આવરણ રહ્યા નહીં અને આપણે એ આવરણ સાથે, સમજાય? એટલે આમ આ શક્તિ માગીએ કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો. તો કે આ જગત કેવું છે? તો કે આ જગત જે ચાલે છે એમાં ખાલી બે જ વસ્તુ થતી હોય, વિજયભાઈ. આ સવારથી સાંજ સુધી આપણે જે સંસાર ચાલે એમાં ખાલી બે જ વસ્તુ થાય. આ તમે બધે જે આપણે વ્યવહાર કરીએ, બે વસ્તુ થાય. કાં તો આપણો અહંકાર પોષાય, કાં તો અહંકાર ગવાય. સંગીત આપણે સમજાય? તમારું કયું બધા કરે તો અહંકાર પોષાય કે ના પોષાય? અને આપણું ધર્મ ના કરે તો ભલે બોલીએ નહીં પણ અંદર તો ગવાય ને. તો કે આ બે જ વસ્તુ થાય દુનિયામાં, કે અહંકાર પોષાય છે કાં તો અહંકાર ગવાય છે, અહંકાર નલચર થાય છે કે હર્ટ થાય છે. આ બે થી ત્રીજી વસ્તુ હોય નહીં. તો દાદા શું કહે છે કે તમે એવું નક્કી કરો કે આ કોઈ એટલે આ જગતમાં કોઈ પણ જીવનો, એટલે કોઈ પણ પ્રાણીઓનો તો આપણે પ્રોબ્લેમ હોય નહીં, કારણ કે એનો અહંકાર ડેવલપ થયેલો નથી. પણ મનુષ્યનો અહંકાર, ઇગોઇઝમ ડેવલપ થયેલો હોય એટલે એને હર્ટ થતા વાર લાગે નહીં. નાનું છોકરું હોય ને એને અહંકાર હોય, હોય કે ના હોય? નાના છોકરાને તો પ્રેમથી આમ આમ ટપલી મારે તો કશું ના થાય, અને સહેજ આમ ખાલી ઊંચા અવાજે બોલો ને તો એને અસર થઈ જાય. તો કે આ ટપલીમાં એને વાગતી નથી, એને ખાલી બોલ્યા તો વાગી ગયું. તો કે આ અહંકાર ગવાયો. તો કે એનો અહંકાર ડેવલપ થયો નથી પણ છતાંય અહંકાર ગવાય ખરો. કે આ કોઈ પણ વ્યક્તિનો અહંકાર ગવાય એટલે એને અંદર બદલાની ભાવના
ઉભી થાય. એટલે દાદા કહે કે પહેલી શક્તિ આમાં, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ, એટલે કે એનો અહંકાર ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય. એટલે કે મારાથી કોઈનો અહંકાર દુભાય નહીં. દુભાવવા એટલે બીજા જોડે બીજાના આપણે ખરી કરીએ ને, એટલે બીજો જેને બોલી આવે આપણે કહેવાથી એ દુભાવાય કોઈના થ્રુ. અને બીજા કોઈ અહંકાર દુભવ્યો અને આપણે એને ટેકો કરીએ, સપોર્ટ કરીએ, એને અનુમોદના કરી કે ન દુભાવવા પ્રત્યે અનુમોદાય. તો કે આ ત્રણેયમાંથી બહાર આવી ગયા. એટલે કે તમે અંદર નક્કી કર્યું કે મારે કોઈનો અહંકાર દુભાવવો નથી, આટલું નક્કી થયું ને, તો કે ભલે જ્ઞાન ના હોય કે ભગવાનમાં માનતો પણ ના હોય, પણ આટલું નક્કી કરે ને અડધું જગ જીતી ગયો. મોક્ષે જવાનો જે માર્ગ છે એમાં અડધો રસ્તો કાપી નાખ્યો, કારણ કે એનાથી કોઈનો અહંકાર દુભાતો નથી. આપણાથી કોઈનો અહંકાર દુભાય ને એટલે આપણે જે મોક્ષ માર્ગ તરફ વધી રહ્યા છે તો લાલ ઝંડી ધરી ઉભો રહે, ત્યાં કોઈની લાલ ઝંડી મળે નહીં પછી અહંકાર ના દુભાય. એટલે પછી બીજા વાક્યમાં શું કહે છે, કે મને કોઈ પણ દેહદારી જીવાત્માનો અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. તો વાણી વર્તન મનન તો સમજાય, પણ સ્યાદવાદ એટલે શું? સ્યાદવાદ એટલે નથી ખબર નઈ, તમને ખબર, તમને ખબર, મીઠી વાણી, મીઠી વાણી, અચ્છા મીઠી વાણી, સ્યાદવાદ એટલે મીઠી વાણી, આ બરાબર. એ તો પેલું કે મુખમય રામ બગલ મેં સુધી એવું નહીં, એવી મીઠી વાણી. સ્યાદવાદ વાણી એટલે એવી વાણી કે જે એ વાણી એવી હોય કે કોનું પ્રમાણ દુભાય નહીં, છે એને છે કે નથી એને નથી કે, પણ છતાંય કોનું પ્રમાણ દુભાવાય નહીં. એટલે આ સત્સંગ ચાલતો હોય અને એમાં મુસલમાન કે ક્રિશ્ચિયન પાવીને બેઠા હોય તો એ સત્સંગ સાંભળીને એને એવું લાગે, એને એવું ના લાગે આ બીજા ધર્મની વાત છે, એને એવું લાગે કે આ મારી જ વાત છે, તો કે આવી રીતે વાણી, આવી વાણી થઈ તો એને સ્યાદવાદ વાણી કહેવાય, કોઈનું પ્રમાણ દુભવે નહીં એવી. એટલે પહેલું શું કહ્યું કે કોઈનો અહંકાર ન દુભાય, આવી શક્તિ માંગી. સહેલું છે, સમજાયું છે ને? હું એવું નથી કે કોઈનો અહંકાર દુભવવાનું બંધ કરી દઉં, કારણ કે મને ખબર છે એ શક્ય નથી. છે શક્ય? અહીં તો તમે એટલો દુભાવાય નહીં ને, તો અહીં તમે મકાન દૂર દૂર હોય કોઈ જલ્દી મળે નહીં એટલે વાંધો ના આવે, વાંધો ના આવે. ઇન્ડિયામાં જે તો હા રસ્તામાં ચાલે ને, બોમ્બે ચાલવું હોય તો ધીરે ચાલતો પણ પાછી ધક્કો મારે. અહંકાર દુભાય નહીં આટલું નક્કી થયું ને, બહુ મોટું કામ થઈ જાય. તો કે આવી નવ કલમો છે, બીજી કલમ બોલીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો. કોઈ મને કોઈ પણ ધર્મનો, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય, પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી,
તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની, અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો. આ સમજાવ કે શરૂ છે આગળ સમજાવ એટલે ખ્યાલ આવી જાય કે આપણે શું હોય કે આપણે મોટા થઈએ આપણને ધર્મ મળ્યો પછી આપણે ભગવાનને માનીએ કોઈને ગુરુ પણ હોય એટલે આપણે શું થાય કે ધીરે ધીરે એક બાઉન્ડ્રીમાં આવી જઈએ એટલે આપણી બાઉન્ડ્રી સિવાયનું બીજું બધું આપણને ગમે નહીં એટલે કે આપણો વૈષ્ણવ ધર્મ હોય અને કોઈ શિવની ભક્તિ કરતો હોય ત્યારે આપણે શું લાગે કે આપણાથી આ જુદો છે આપણે ભેદ પડે ને ભેદ પડે એટલે પછી આપણે શું થાય કે ના ભાઈ હું જે વૈષ્ણવ છું આપણું ઊંચામાં ઊંચું ને આપણું છેલ્લામાં છેલ્લું એટલે આપણું ઊંચામાં ઊંચું ને આપણું છેલ્લામાં છેલ્લું એટલે ઓટોમેટિક બીજા માટે તમને અંદર તિરસ્કાર ભાવ ઉભો થાય આવી રીતે જે બધા અલગ અલગ ધર્મો હોય સંપ્રદાય હોય વાડા હોય બધા માટે આપણને અંદર થોડું ઘણું અંદર રહ્યા કરે પોતે જે કરે છે એ સાચું હોય કે ના હોય બધાને સાચું લાગે ના લાગે સમજવા માટે હું કોઈને સાચા ખોટા નથી કહેતો પણ આપણે ઘરમાં કઈ ડિસિઝન લેવાનું હોય ને તો આપણે શું લાગે મારું ડિસિઝન સાચું છે આને હવે પડતી નથી એવું લાગે ના લાગે અને બીજાને પૂછે શું લાગે કે ભાઈ તમે ડિસિઝન લઈ લો છો પણ બીજાને પૂછો તો ખરા તમે ભૂલ કરો છો લાગે કે ના લાગે એટલે દરેકને પોતાનો ધર્મ સાચો લાગે પોતે જે કરતા હોય એ સાચું લાગે એટલે કે કોઈ ભક્તિ કરતા હોય એવું લાગે હું આ ભક્તિ કરે એ સાચું છે જ બરાબર છે કોઈ યોગા કરતું હોય તો શું લાગે કે ભાઈ યોગા સલામ સરું છે સમજે કોઈ મંદિર ને બધું કરતું હોય પૂજા પાઠ કરતું હોય લાગે આ સાચું છે એટલે કે પોતે જે કરે છે પોતે જે ધર્મ ને ફોલો કરે છે એ સાચો રે છેલ્લો એવું લાગ્યા કરે અને એ સાચો એવું લાગે ને ત્યાં તો ત્યાં એટલા એમાં રહે બાઉન્ડ્રીમાં રહે પણ જ્યારે ત્યારે એ જે ડેવલપ થઈએ એટલે જેમ કે પાંચમા ધોરણમાં આપણે રહીએ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં અને એક વર્ષ પાંચમા ધોરણમાં રહીએ એટલે પછી છઠ્ઠા ધોરણમાં મૂકે કે ના મૂકે છઠ્ઠામાં જઈએ ના જઈએ કેમ તો કે એક વર્ષ ત્યાં રહીને તૈયાર થયો એટલે હવે છઠ્ઠા ધોરણે લાયક થયો એટલે ઓટોમેટિક છઠ્ઠામાં જાય એવા ધર્મોમાં પણ બસ સ્ટેજીસ હોય બધા આટલા બધા સ્ટેજીસ હોય તો કોઈ ધર્મ ને આપણાથી ખોટો કહેવાય સ્કૂલમાં આટલા બધા અલગ અલગ સ્ટાન્ડર્ડ છે તો બધા સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય કે ના હોય ફર્સ્ટ હોય સેકન્ડ હોય થર્ડ હોય ટેન્થ પછી ઇલેવન્થ ટ્વેલ્થ હોય કે ના હોય ઇલેવન સુધી અહીંયા અગિયાર તો કે અગિયાર અગિયાર ધોરણમાં બધા છોકરાઓને એક જ ક્લાસમાં બેસાડે તો કે એક ક્લાસમાં બેસાડે તો છોકરાઓ ભણી શકે નહીં તો દરેકને એની સમજણ પ્રમાણે એની ડેવલપમેન્ટ પ્રમાણે એના ક્લાસમાં બેસાડે એવું ધર્મમાં પણ દરેકની સમજણ પ્રમાણે ડેવલપમેન્ટ પ્રમાણે દરેકના ધર્મ જુદા જુદા હોય પણ દરેકને લાગે એવું કે મારો ધર્મ સાચો અથવા તો હું જે કરું છું એ સાચું અથવા મારા ગુરુ તો કે એકદમ સમર્થ એવું બધાને લાગે અને એવું લાગે તો ત્યાં ટકી ને એવું ના લાગે તો ટકે નહીં એટલે ત્યાં ટકી રહે બાઉન્ડ્રીમાં રહીને થોડો વખત ડેવલપ થાય પછી આગળ મને મળી જાય તો કે જેવો સ્કૂલમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય ને એવા ધર્મોમાં પણ સ્ટાન્ડર્ડ હોય તો આપણે કેવું હોવું જોઈએ કે દાખલા તરીકે આપણે પાંચમા ધોરણમાં હઈએ તો કે એક થી ચાર ધોરણ એ નકામા છે તેના હવે તમારે એમાં ભણવા જવાની જરૂર નથી પણ એમાં અત્યારે જે ભણે છે કે ભવિષ્યમાં આવવાના એના માટે તો કામ નથી એટલે આપણે કોઈને ખોટો કહી શકીએ નહીં સમજે આપણાથી કોઈને ખોટો ના કહેવાય એટલે આ ધર્મો માટે આપ્યું એટલે કે કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય
તો કે આપણે કોઈ પણ ધર્મ માટે અંદર જે આજે નેગેટિવિટી ઊભી થયેલી હોય તો કે એ ભાગ જાય, તો આપણને કોઈ પણ ધર્મની વ્યક્તિ આવી હોય તો એની સાથે ભેદ પડે નહીં, આપણે પ્રેમથી સાથે બેસી શકીએ, વાતચીત કરી શકીએ, આપણો વ્યવહાર કંઈક વ્યવહાર હોય તો વ્યવહારે બધું કરી શકીએ. પણ જો આપણને કોઈ પણ ધર્મ પ્રત્યે અભાવ કે તિરસ્કાર હોય કે દ્વેષ રહે તો કેમનું ચાલે, ફાવે જ નહીં આપણને, આપણે ના પાડે, હામાં નહીં ના પાડે. એટલે દાદા ભગવાન આ કલમ આપી કે કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, એટલે મારાથી ન દુભાય, ન દુભાવાય, એટલે હું કોની જોડે એનું દુભાવું નહીં, અને દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. સમજાયું છે? સહેલું છે ને? કે આવું કરવાનું નથી, આવી અંદર ભાવના રાખવાની, આવું હોવું ઘટે, આવું હોવું ઘટે. સમજ્યું? થાય તો ઉત્તમ, જેટલું થાય તો ઉત્તમ, એવું બને કે તમે આ ભાવના કરો અને છતાં એનાથી ઊંધું થાય, અને આ ભાવના કરો છો અને છતાં એનાથી ઊંધું થશે તો તમને દેખાય. વિજયભાઈ સમજાય? થોડી નવી વાતો છે, પણ જ્યાં આજે ફસાઈ ગયા છો, સાંભળી લો ત્યાં. હા હા, એ કે ઉભો તો આવતા જ નહીં કે કાલે આવતા, આજે આવતો જ નહીં. એટલે આ બીજી કલમ આવી, દાદા ટોટલ 9 કલમ આપી છે, 9. ત્રીજી લઈશું ત્યારે, સમજાઈ ગયું આ બીજી કલમ બધાને? હવે ત્રીજી લઈએ, ચાલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી, સાધુ સાધ્વી, યા ઉપદેશકનો, યા ઉપદેશકનો, કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ, અવર્ણવાદ, અવર્ણવાદ, અપરાધ, અપરાધ, અવિનય, અવિનય, ન કરવાની પરમ શક્તિ આપો, ન કરવાની પરમ શક્તિ આપો. તો કે આપણને સૌથી મોટો વાંધો ક્યાં આવે, એ કોઈ પણ ધર્મના સાધુ સાધ્વી, એટલે ઉપદેશક, એટલે કોઈ પણ ધર્મના ઉપદેશક, એટલે કે આ સાધુ સાધ્વી આચાર્ય કોઈ પણ હોય તો આપણને શું થાય, એક તો આપણે કશું ખબર ના હોય ને, પણ કે બીજા ધર્મના હોય તો આપણે એના માટે કંઈ પણ જાણતા ના હોય તો અવિનય થઈ જાય, અપરાધ, અવિનય. ત્રીજો શબ્દ વાપર્યો અવર્ણવાદ. અવર્ણવાદ એટલે શું? ખંડુભાઈ, અવર્ણવાદ એટલે શું? જેમ છે તેમ નહીં કહેવું. ના, એવું નહીં. અવર્ણવાદ એટલે આ હસમુખભાઈ સારા માણસ છે, બરાબર? હસમુખભાઈ હા પણ તમે સારા, હવે સારા માણસ છે, પણ તમને એમની જો ના ફાવતું હોય તો તમે બીજાને એવી રીતે વાત આમ વાત કરતા 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 એવું ઠસાવી દો કે સારા છે તો બીજાને અંદર એવું ઠસાઈ જાય કે આ બરાહારા માણસ નથી, એને અવર્ણવાદ કીધો. તો સામાન્ય વાત બોલો કે કોઈ માણસ આમ એવો ગુસ્સાવાળો બીજા ધ્યાન રાખવા જેવો હોય, તો બહુ ગુસ્સાવાળો હોય તો આપણે જોવા દે એની વાત, એ બહુ ગુસ્સાવાળો છે, એ નિંદા કરી ગયો, એનામાં ગુસ્સો છે નહીં, છતાં આપણે પ્લાન ઠોકી બેહાડીએ, એને એવી સમજણ ફિટ કરી દઈએ, એને પાકું થાય ના બહુ ગુસ્સાવાળો છે, તો કે એને અવર્ણવાદ કહેવાય. એનામાં એવું છે નહીં, પણ છતાં આપણે બીજાને એ આવો જ છે એવું ઠસાવી દઈએ, એ અવર્ણવાદ. તો કે આ ધર્મના જે સાધુ સાધ્વી આચાર્ય હોય ને, આપણને ના ફાવે એટલે આપણે એટલી હસરી જતા રહીએ ને કે એનો અવર્ણવાદ એ કરી નાખીએ. તો કે આ શું કહે છે કે એમનો કોઈનો અપરાધ, અવિનય કે અવર્ણવાદ ન થાય એવી મને શક્તિ આપો. સમજાય વાત છે? ડિસકનેક્ટેડ. તો કે આ આપણે શક્તિઓ માંગવાની છે. તો કે આ 3 કલમ થઈ, ચોથા પર જઈએ, અમારે લાંબુ નથી થયું, શોર્ટમાં જ લઈ લઈએ.
તે તો બધો ટાઈમ એમ જ હતો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર, અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ક્યારેય પણ ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો. હવે આ કેટલું સિમ્પલ છે કે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ, એટલે જરા પણ અભાવ કે તિરસ્કાર ના થાય, આપણા ડગલે ને પગલે આપણે સર ના ગમતું હોય એટલે ત્યાં અભાવ થાય જ ના થાય, ને વધારે ના ગમતું હોય ત્યાં તિરસ્કાર થઈ જાય. તો આ ડગલે ને પગલે સવારથી સાંજ સુધી અભાવ તિરસ્કારમાં રહ્યા કરીએ, એટલે આ તો અહીંયા તો બરાબર છે, પણ ઇન્ડિયામાં બધી કામવાળી આવે ને તો એને થાય કે હવે આ કામ બરાબર નથી કરતી, આ કામ બરાબર નથી કરતી, અંદર એક અભાવ રહ્યા કરે. શાકભાજી લેતા હોય લે ત્યાંથી બધાય શું કે હવે શાકભાજી પહેલા જેવું નથી આપતો, હવે આ વાસી રાખે છે, હવે ભાવ વધારે છે. તો કારણે નાની નાની બાબતમાં જ્યાં ને ત્યાં આ જીવતા વ્યક્તિઓ માટે અભાવ ને તિરસ્કાર વર્ત્યા કરે. મને કોઈના માટે અભાવ રહે કે મને મને કોઈના માટે તિરસ્કાર રહે તો પછી શું થાય, મને અંતરાયો પડે, હા મને તો કઈ નહીં સમજે. તો કે કેવું હોવું જોઈએ કે આપણને જગતનો કોઈ પણ જીવ હોય ને એ કઈ પણ કરતો હોય કે કેવો પણ હોય, એનો સ્વભાવ પણ ગમે તેવો હોય, આપણને એના માટે અભાવ ના થવો જોઈએ, આપણને એના માટે તિરસ્કાર ના થવો જોઈએ. એટલે બહુ સાદી ભાષામાં કહું તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણી છે. તો એ આપણે બધાના માટે ટીકા નિંદા કરી નાખે, બધા માટે અભાવ તિરસ્કાર થાય ના થાય, પણ કેવું સિમ્પલ કહ્યું, ભેંસના શિંગડા ભેંસને ભારે. તો કે આપણને કોઈના માટે અભાવ થાય છે કે તિરસ્કાર થાય છે તો એનો એનું જે છે તેના શિંગડા ને ભારે, આપણે ક્યાં લેવા દેવા છે, આપણે ખરી લેવા દેવા. આપણામાં કઈ રોગ હોય તો આપણે લેવા દેવા ખરી, પણ બીજાને રોગ થયો હોય તો આપણે તો કેવું સુપર ફેસો છે, આપણે કશું વાળે ખરું, મને તો પૂછે ભાઈ કેવું છે, સારું છે, હવે સારું થઈ ગયું, પણ બીજું કશું આપણે અંદર ના આવે. બોલીએ કે ઘર બહુ ખરાબ થયો અને આ કેન્સર છે ને, આ તો બહુ યંગ હતા ને કેન્સર થઈ ગયો, તો કે હવે કેમોથેરાપી લે છે ને કે હવે સારું થઈ જશે. અભાવ અભાવ ને તિરસ્કાર, તો કે કોઈના માટે અભાવ કે તિરસ્કાર ના રહે, તમને કોઈ પણ વ્યક્તિ માટે અભાવ કે તિરસ્કાર થાય ને એટલે પહેલા તમારી અંદરનો આનંદ જતો રહે, સમજાય. કોઈ પણ વ્યક્તિ માટે તમને અભાવ તિરસ્કાર થાય તો કે અંદર જે શાંતિ હોય એ જતી રહે. તો પહેલી ખોટ કોને જાય, મેં કોઈના માટે અભાવ તિરસ્કાર કર્યો કે ટીકા નિંદા કરી તો સૌથી પહેલા તો મને બરો જ આનંદ જતો રહે છે, મારી અંતર શાંતિ જતી રહે છે, પહેલી ખોટ તો મારે ખાવી પડે છે. તો કે આપણે કઈ મનુષ્ય છીએ, ખોટના ધંધા કરવા થોડા આવ્યા છે, કમાણી કરવા આવ્યા છે, મનોમન કમાણી કરવા આવ્યા છે, કમાણી કરવાની. આગળ લઈશું બીજી ચોથી.
હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતિલી ભાષા ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો જો આ કેટલો સુંદર છે કે આપણને સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે વાણીથી થાય બહેનોને જે લખવું પડે વાણીથી થાય ને આપણે ટ્વિસ્ટ કરીને બોલતા કેટલું ભાવે ફેરવીને બોલવાનું આપણને કેટલું ભાવે હોય જ ના ભાવે તો બહુ જ ભાવે તો કે આપણી વાણી મોટા ભાવે કેવી હોય તો કે એક તો કઠોર હોય અહીંયા તો એવી કઠોર ભાષા ના હોય થોડા સોફિસ્ટિકેટેડ થઈ ગયા ને પણ ઇન્ડિયામાં હોય તો પેલા નોકરે કંઈક ભૂલ કરી હોય તો કેવી વાણી નીકળે એકદમ કઠોર વાણી નીકળે નોકર ને એવું થાય કે તો મારે નોકરી કરી દેતો આજે છોડીને જતો કઠોર એટલે સામો સ્તબ્ધ થઈ જાય એવી વાણી સાંભળતા જ સામો સ્તબ્ધ થઈ જાય તો કે કઠોર વાણી અને બીજી વાણી કેવી તંતિલી તંતિલી એટલે શું કે પાછળ કઈક બની ગયું હોય ને એનો તાતો રહ્યો હોય સમજાય પેલી વ્યક્તિ પેલા છેતરી ગઈ હોય તો પછી આજે જો વાત કરતો હોય તો એની વાણીમાં એ તાતો રહેલો હોય વાત કરે એટલે એના માટે કોઈ બીજાને વાત કરીએ ને તો એ પેલું તો કેટલા ખેતલા થઈ ગયો હોય માસ સારો થઈ ગયો હોય તો એ આપણે અંદર તાતો રહ્યો હોય અથવા બીજી રીતે કહું આ પતિ પતિ વચ્ચે ઝઘડા થાય કે ના થાય હા કે ના તો બોલો નતો થાય આ તો કા મોટા થઈ ગયા ના થાય બરાબર ઉંમર થઈ ગઈ ના થાય ને શક્તિ ના રહી તો થાય નઈ હવે પતિ પત્ની વચ્ચે રાતે ઝઘડો થયો હોય અને હવે બહુ ઝઘડો થયા હવે શું કહે બોલવાનું બંધ કરી દે એકબીજા સાથે બોલવાનું બંધ કરી દે એટલે એ કામ થઈને સુઈ જાય કામ થઈને સુઈ જાય બરાબર કઈ બોલે નહીં પણ હવારે ઉઠે પછી ચા તો બનાવી પડે આપણું બોલવાનું બંધ કરી દીધું તો બોલવા કહે કે નહીં ભાઈ ચાલો ચા થઈ ગઈ ચા પી લો એટલે ભાઈ શું કરે કપ રકાવી મૂકે ને ટેબલમાં ખડી કહીને મૂકે એટલે ભાઈ હસબન્ડ ખબર પડી જાય કે આ ચા થઈ ગઈ કઈ બોલવાનું નથી તો કે આ શું છે તો કે રાતના જે બન્યું એનો તંત એનો તાતો હજી છે તાતો એટલે કન્ટિન્યુટી પાછળ જે પાસમાં જે બની ગયું એની કન્ટિન્યુટી છે એટલે કન્ટિન્યુટીની જાગૃતિ સાથેની જે વાણી એ તંતિલી વાણી ના સમજાય હું બોલો તો એવું કે ના બોલો નઈ હા બહુ સારું કહે તો કે આ કઠોર વાણી અને તંતિલી વાણી તો કે આ વાણી આવી હોય એને લઈને જ બધા પ્રોબ્લેમ છે જો વાણી સારી નીકળે ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી વાણીને લઈને સંસાર ઉભો છે એવું કહેવાય કે તમારી વાણી જો કોઈને ના વાગે એવી નીકળી તો તમે સાંધી શકો અને વાગે એવી નીકળી તો આખું મહાભારત એ ઉભું થઈ જાય સમજે આ મહાભારતનું યુદ્ધ કેમ લડ્યું તમને બધાને ખબર છે ને કેમ લડ્યું બોલો હા પાડે બોલો બે શબ્દ બોલ્યા તે બોલી દીધું દ્રૌપદી આંધ્રા ના આંધ્રા એમાં તો આખું મહાભારતનું યુદ્ધ થયું કે ના થયું તે કાંઈ શબ્દોની કિંમત તો છે એટલે શબ્દો સોબરા હોય તો એની સૌરી ફાયદો થાય ને ઊંધા હોય તો એટલું નુકસાન થાય
તો આટલું જ કહેવા માંગે છે કે શબ્દોની આટલી બધી શક્તિ છે તો કે મને આ કઠોર વાણી કે તંતિલી ના આપો, કે કઠોર વાણીની સામે કેવી વાણી જોઈએ, કઠોરની સામે એની વિરુદ્ધની એટલે કે રુજુ મૃદુ, મૃદુ વાણી, કઠોરની સામે મૃદુ, મૃદુ એટલે સોફ્ટ, સોફ્ટ સ્પોકન હોય છે ને બધા, અને તંતિલી એટલે કે પેલી આંટી ગુટી હોય તંતિલી વાણી હોય એની સામે રુજુ, રુજુ એટલે સરળ, રુજુ વાણી આપો. તો કે આવું આવું નક્કી કરવું પડે. એટલે શું શક્તિ માગી કે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહદાય જીવાત્મા સાથે કઠોર ભાષા તંતિલી ભાષા ન બોલાય. અને પછી કોઈ કઠોર ભાષા બોલે, સામો કઠોર ભાષા બોલે કે સામો તંતિલી ભાષા બોલે, તો પેલો કઠોર બોલે અને હું મૃદુ ભાષા બોલું, પેલો તંતિલી ભાષા બોલે અને હું રુજુ ભાષા બોલું, એવી મને શક્તિ આપો. હવે આવું થયું તો ઝઘડા ઉડ્યા કે ના ઉડ્યા, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ના થઈ. આ ગાગરમાં સાગર કહીએ ને એવી આ નવ કર્મો છે. આપણે કહે ને ગાગરમાં સાગર, તો કે આમ ચમચીમાં સાગર રેડ્યો એના જેવી આ વાત છે. એટલે આટલું આટલું આ કરી લેવાનું. છે સોફા પર જગ્યા છે. સમજે મહાભારત તો, મહાભારત તો વાણી થી જ થાય છે. મહાભારત થઈ ગયું ભલે નિમિત્ત હતી, બધા હામામાં હિસાબ હતા, બધી વાત સાચી, હિસાબો બધા પૂરા થયા, બધું બધું બરાબર, ને એ નિમિત્તે મહાભારત લખ્યું, ગીતા લખી, લોકો અત્યારે બેઠા આપણે વાંચ્યા કરે અને અંદર મસ્તી મારે કે ચાલો મેં તો આ મહાભારત વાંચી રાખ્યું, મેં ભાગવત કથા એટેન્ડ કરી લીધી, કે હું તો આ ગીતા રોજ વાંચું છું, એની મસ્તી મારે પછી. પણ આપણે અત્યારે જે વાત સમજવા માંગે વાણી, તો કે આ વાણી ઊંધી હોય તો આવી અસર થાય, ને એને પેલે છતી હોય તો યુદ્ધ થતું બંધ થઈ જાય. એટલે આ વાણી માટે આટલું માગ્યું કે કઠોર અને તંતિલી વાણી ના હોય, અને કઠોરની કોઈ કઠોર બોલે તો મારે મૃદુ બોલવું છે, અને કોઈ તંતિલી વાણી બોલે તો મારી વાણી રુજુ રુજુ હોય. ફાવે એવું પણ હા પડે સારું છે. પાછળ સંભળાય છે ને અવાજ આવે છે ને પછી. એટલે આપણે આ કઠોર ભાષા ને તંતિલી ભાષા ભલે લઈને આવેલા છીએ, કંટ્રોલ કરવા જે કંટ્રોલ ના થાય નીકળી જાય, પણ અંદર આપણી જાગૃતિમાં હોય, આ નવ કર્મની ભાવના કરીએ એટલે અંદર જાગૃતિમાં હોય કે આ હોવું ન ઘટે, કઠોર વાણી બોલાઈ જાય તો અંદર તો જાગૃતિમાં કે આવી વાણી હોવી ના જોઈએ, પણ એની જગ્યાએ મૃદુ વાણી હોવી જોઈએ. અને ભગવાનને આટલું જ જોઈએ છે. તમે શું કરો છો ભગવાન નથી જોતા, પણ તમારો આશય શું છે, તમારી ભાવના શું છે, ક્યાં બોલો એ બરાબર નથી, આવું ન હોવું ઘટે, એટલે આગળ જતા તમને તમારી જે ભાવના છે ને એવી વાણી ભેગી થશે. મેં તો બેઠી દોરી ખોલી આપી આની જ
વાણી માટે જઈશું આગળ. વાણી સમજે ને શું કહ્યું? આપણી વાણી માટે આવું થાય કે ના થાય? આ તો કોઈ આપણને વર્ષો પહેલા કહ્યું હોય ને, વર્ષો પહેલા ઇન્ડિયામાં લગ્નમાં ગયા હોઈએ અને કોઈ સગા વાળાએ આપણને કેટલી ચોપડાવી હોય અને પછી 10-12 વર્ષ પછી પાછું આપણે કંઈક જવાનું થયું અને પેલા ત્યાં પ્રસંગ હોય ને જઈએ તો ભલે જે ચોપડાવી આખી આખું યાદ આવે કે ના આવે, કેટલા શબ્દ ભૂલી જઈએ. હા જૂનો તો કે એક શબ્દ ભૂલે નહીં. આ વાણીના ઘા કેટલા બધા હોય કે વર્ષો જાય તો ભૂલાય નહીં. તો આપણને ઘા પડે તો હામાને ના પડે? આપણને ઘા પડે સામાન ના પડે, એટલે કે વાણી બાબુ ચેતીને રહેવાય. પછી આટલી કરવી ચાલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી પુરુષ અગર નપુંસક, સ્ત્રી પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી, તો તેના સંબંધી, કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ, વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, ચેષ્ટાઓ, કે વિચાર સંબંધી દોષો, કે વિચાર સંબંધી દોષો, ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો, મને નિરંતર નિર્વિકાર રહેવાની, મને નિરંતર નિર્વિકાર રહેવાની, પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો. તો કે આ મનુષ્ય જીવન પાછું ફરી નથી મળતું એમાં મોટા મોટું કારણ હોય તો કે અબ્રહ્મચર્ય સંબંધી દોષો. અને એમાં આ કલયુગમાં કેવું હોય તો કે ભાઈ લગ્ન કર્યા પતિ પત્ની છે તો એ વિષય હકનો વિષય કહેવાય કે સમાજ માન્ય કરે, પણ અત્યારે અણહકના વિષય વધી ગયા. અણહકના વિષય એટલે કે પોતાની પત્ની ના હોય ત્યાં દ્રષ્ટિ બગડે, વિચાર આવે કે સ્થૂળમાં ભૂલો થાય, એ બધા અણહકના વિષયો કહેવાય. એવું પોતાનો પતિ ના હોય ત્યાં બધું થાય, એ બધા અણહકના વિષયો કહેવાય. લગ્ન ના કર્યા હોય અને આ બધું અંદર બગડે અંદર ને બહાર, એ બધા અણહકના વિષયો કહેવાય. તો અણહકના વિષય એને લઈને પાછો મનુષ્ય જન્મ મળતો નથી, પછી એને લઈને જાનવર ગતિને નર ગતિમાં ભોગવટા એ ભોગવવા જવું પડે. તો કે આ જ્યાં જ્યાં એ અણહકના વિષય થયા ત્યાં ત્યાં હિસાબો બંધાય અને કર્મના હિસાબ બંધાય, એટલે પેલો સામી વ્યક્તિ જ્યાં જ્યાં જાય ને એની પાછળ પાછળ બધે ભટકવું પડે. તો કે આ બહુ મોટામાં મોટું રેડ સિગ્નલ આ કલયુગમાં કહેવાય અણહકના વિષય. તો દાદા એટલા માટે આ કર્મ જુદી આપી કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા, એટલે કે ક્યાંય મને આ વિષય વિકાર સંબંધી દોષ થાય નહીં, એટલે કે મનમાં વિચાર આવે એ પણ દોષ કહેવાય, વાણીથી બોલાય એ પણ દોષ કહેવાય, અને વર્તનમાં આવે એ પણ દોષ કહેવાય. તો કે આ મન વચન કાયાથી વિષય સંબંધી દોષો ના થાય એવી આપણી ભાવના. કેમ કેમ એવું કીધું તો મોક્ષે જતા પહેલા બ્રહ્મચર્ય ઉદયમાં આવે, વર્તનમાં આવે. બીજે સમજાય, મોક્ષે જતા પહેલા એ બ્રહ્મચર્ય ઉદયમાં જ આવવાનું હોય.
તો કે આપણું કેવું હોય, તો કે આપણી અત્યારે ભાવના એવી હોય કે આ મારી ક્યાંય દ્રષ્ટિ બગડે નહીં, ક્યાંય વિચાર આવે નહીં, કે સ્કૂલમાં કોઈ ભૂલો થાય નહીં, આ આપણી ભાવના. અને છતાંય ક્યાંક વિચાર આવ્યા તો વિચાર આવતાની સાથે તરત જ મનમાં જ એની બહી રહેલા શુદ્ધાત્મા ભગવાનની માફી માગી લે તો પણ આગળ વધે નહીં. એટલે કે અંદર બે પાંદે બીજ ફૂટે, તરત ત્યાંથી છૂટી નાખે તો મોટું ઝાડ થાય નહીં. એટલે કે આ વિચાર આવે ને તરત માફી માગી લે, એવું ચિત્ત ખેંચાય ને તરત માફી માગી લે. સમજે? સ્થૂળમાં ભૂલ થાય માફી માગે તો બરાબર છે, પણ ખાલી ચિત્ત ખેંચાય કે ખાલી દસ એટલે ખાલી વિચાર આવે ત્યાંથી ચેતી જાય અને માફી માગી લે તો પછી એનું કામ થાય. એટલે કે આ અબ્રહ્મચર્ય માંથી જો બહાર આવ્યો ને તો જેને બ્રહ્મચર્ય સિદ્ધ થયું એને તો બહુ મોટી મોટી પદવી કહી શાસ્ત્રમાં. અને આ કાળમાં આ કલયુગમાં બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે બહુ ડિફિકલ્ટ. એટલે દાદા ભગવાને શું કીધું કે આ કલયુગમાં એક પતિવ્રત અને એક પત્નીવ્રત એને બ્રહ્મચર્ય કહ્યું. સમજાય વાત છે? વિજયભાઈ તમારું નામ હોય તમારી વાત કરું. એક પતિવ્રત એક પત્નીવ્રત એટલે કે પોતાની પત્ની સિવાય ક્યાંય વિચાર ના આવે, દ્રષ્ટિ ના પડે, સ્થૂળમાં એ ના થાય, ભૂલ ના થાય, તો કેને ભગવાને બ્રહ્મચર્ય કર્યું. સમજાય? એ હકનો વિષય કહેવાય. એટલે બહાર ક્યાંય બગડે નહીં, બહાર ક્યાંય જાય નહીં, તો પછી એને બ્રહ્મચર્ય કર્યું. અને એમાં પાછું એક રેડ સિગ્નલ આપી દીધું. રેડ સિગ્નલ કે પતિ પત્નીનો જે વિષય હકનો વિષય કહેવાય, પણ ત્યાં રેડ સિગ્નલ શું આપ્યું કે આ અબ્રહ્મચર્ય એ મીઠી દવા છે. નાના છોકરાઓ હોય, એમને તાવ આવ્યો હોય, તો ઉધરસ થઈ હોય, તો મીઠી દવા આપે ને, દવા આપે મીઠી હોય ને, એને ભાવે એવો ટેસ્ટ હોય, એટલે પછી એને વારંવાર દવા પીવાનું મન થાય કે ના થાય? તો મન થાય, પણ કેટલી વાર અપાય? તો ડૉક્ટર જે ડોઝ લખી આપ્યા હોય કે દિવસમાં એક વાર કે બે વાર કે ત્રણ વાર, એટલી જ આપીએ ને? તો કે આ અહીંયા શું રેડ સિગ્નલ આપ્યું? આ દાદા ભગવાનનું જે એના વિઝનમાં જે આવેલું છે ને, અદ્ભુત છે. એમણે કીધું કે બંનેને તાવ આવે ને ત્યારે જ આ દવા મીઠી છે, એટલે કે બંનેને તાવ આવે ત્યારે દવા લેજો, એક જણને તાવ આવે તો દવા લેતા નહીં. આટલું એક રેડ સિગ્નલ આપ્યું. બાકી શું કીધું કે આટલું પણ આ કાળમાં જો સચવાઈ જાય, એક પત્ની વ્રત અને એક પતિ વ્રત, તો કે આ કલયુગમાં આને બ્રહ્મચર્ય કીધું. સમજાય? આ દાદા ભગવાનની વાત જરા હટકે છે, બધાથી થોડી જુદી છે, પણ બહુ સાયન્ટિફિક વાત છે અને સૈદ્ધાંતિક વાત છે કે આટલું પણ આજે થયું, મોટા મોટું કામ થયું. એટલે ભાઈ શક્તિ વાત છે, એટલે કે મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. જેસો આગળ સમજાયું વાત? કે પૂછો તો પૂછી લેજો, આ પૂરી થવાય નો કર્મ હોય. ચાલ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં, મને કોઈ પણ રસમાં લુપ્ત પણું ન કરાય, લુપ્ત પણું ન કરાય એવી શક્તિ આપો, એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય, સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો. આપણે મોક્ષ માર્ગે આગળ વધવું હોય તો આપણું શરીર સારું હોય તો આપણે જે કંઈ પણ પુરુષાર્થ કરવો હોય, સાધના કરવી હોય, કરી શકીએ ને? એટલે શરીર તો સારું રહેવું જોઈએ ને. તો કે શરીર સારું ક્યારે રહે? કે આપણું જે ભોજન છે એ ભોજનમાં છ પ્રકારના રસો હોય. આયુર્વેદ પ્રમાણે છ ષટ રસ કહે, ષટ રસ એટલે કે આ ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મીઠો, આ છ પ્રકારના રસ. તો કે આ છ રસો બેલેન્સ કરીને ખાય ને, છ રસોનું બેલેન્સ કરીને ખાય તો એ માદો પડે નહીં.
પણ જનરલી આપણને શું હોય કે જેને તીખું ભાવતું હોય ને ચટપટું ભાવતું હોય તીખા પાછળ દોડી ના દોડે, અને જેને ગરીબ ભાવતું હોય ગરીબ ખાકા કરે, એટલે એનું બેલેન્સ જતું રહે, અને બેલેન્સ જતું રહે એટલે માંદો પડે. તો દાદા શું કહે છે કે 6 રસ બેલેન્સ કરીને ખાજો. હવે 6 રસ બેલેન્સ કરીને ખાવ. આપણે આ ઘણી વાર શું થાય, કડવું ના આપવા તો કડવું ના કહીએ, તો બધા હારામ કાયલ અનુસાર ખાઈ જતો. ઘણા એવા હોય કે ના હોય કે કડવું ના ભાવે, તો કડવું ના ખાય પછી કુદરત બેલેન્સ કરે. કડવો રસ બેલેન્સ તો કરવો પડે ને, તો કુદરત કઈ રીતે બેલેન્સ કરે કે માંદો પડે અને પછી કડવી દવા લેવી પડે, પછી ભલે ને સુગર કોટેડ હોય પછી કડવી દવા લેવી પડે, એટલે એ રીતે કુદરત બેલેન્સ કરે. તો કુદરત બેલેન્સ કરે એને કરતાં આપણે ડાયા થઈને બેલેન્સ કરીને ખાઈએ તો કેટલું સારું નહીં. ડાયા માણસો કેવો આવે, જાતે બેલેન્સ કરે જાતે. એટલે આ 100 રસ ભોજનનું તો બહુ છે પછી, એટલે કે આહારનું જો સચવાઈ ગયું ને તો તબિયત સારી રહે, ને તબિયત સારી હોય એટલે મન પણ થોડું સારું રહે, અને પછી તમારે જે પણ ભક્તિ કરવી હોય અથવા ધર્મમાં પ્રગતિ કરવી હોય એના માટે ટાઈમ મળે. પણ માથું દુખતું હોય તો નવરા હોય તો માથું દુખતું હોય કેમની ભક્તિ કરો થાય, પણ ફ્રેશ થઈએ ને બધું સારું હોય ને ટાઈમ હોય તો ભક્તિ થાય. એટલે કે આ જે કહ્યું ને શરીર બહુ મોટું સાધન છે, એના માટે આ વાત કરી કે આ ખોરાક 6 રસ બેલેન્સ કરીને ખાવા. પછી બીજી વાત કરું આના નવક્રમની બહાર જઈને, ભોજન આપણું ભોજન કેવું હોવું જોઈએ. એક તો આપણે જેટલી ભૂખ લાગી હોય ને, જેટલી ભૂખ લાગે એટલું ઓછું ખાવું, સમજાય? એટલે કે તમને 5 રોટલીની ભૂખ લાગી હોય વિજયભાઈ, તો 4 રોટલી ખાઓ કે 3 ખાઓ, એ તો બીજું બધું ઘટાડવું પડે. હવે તો રોટલી ઘટાડીને ભાત ડબલ લઈ લેવું નહીં એમ, એટલે જે ટોટલ વોલ્યુમ છે ને આપણું ખાવાનું, એ વોલ્યુમ કે 100ની જરૂર છે તો આપણે 80%, 70% એટલું ખાઈએ ને. આમ તો 50% કીધું છે એને, ઊણો દરી વ્રત કીધું સાધુઓ માટે, તો એ થાય તો ઉત્તમમાં ઉત્તમ. પણ છતાંય આટલું આપણે કરી શકીએ કે ભૂખ લાગી હોય એનાથી થોડું 15-20%, 30% ઓછું ખાઈએ તો તબિયત હારામ હારી રહે. આ બધા જે પ્રોબ્લેમ થાય ને કે આ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી બધા પ્રોબ્લેમ ના થાય, આ હાર્ટ પ્રોબ્લેમ બધા પ્રોબ્લેમ થાય ને, તે બધા પ્રોબ્લેમ ના થાય. અને બીજું શું કીધું કે આપણું જે પેટ હોય ને જઠર, એમાં નાના નાના કમળ હોય, લોટસ નાના નાના, જેમ કમળનું ફૂલ સવાર પડે એટલે ખીલે, રાત પડે એટલે બીડી જાય, એવું સૂર્ય ઉગે એટલે પેટની અંદર જે કમર હોય બધા ખુલે એમ, નાના નાના હોય, અને રાત પડે એટલે બીડી જાય. એટલે તમે એ સવાર પડે એટલે સૂર્યોદય થાય ને પછી તમે ખાઓ ને તો ડાયજેશન તરત ચાલુ થઈ જાય, અને રાતે અંધારું થઈ ગયા પછી ખાઓ એટલે પેલા કમર બંધ થઈ ગયા હોય, એટલે ખાવાનું તમે ખાઓ ખાય કે પેટમાં પડી રહે, એટલે પેટમાં પડી રહે એટલે ફર્મેન્ટેશન થાય કે ના થાય, ફર્મેન્ટેશન થાય એટલે જે પેલું આથો લાગે ને ઢોકળા માટે જલેબી માટે, એટલે શું કે એ જાગૃતિ એટલી ઓછી થઈ જાય, જાગૃતિ ઓછી થઈ જાય. મનુષ્ય કાયમ માટે જાગૃત રહેવું પડે, બહુ રાતે ખાય એટલે પચે નહીં, ખોરાક પેટમાં પડી રહે, જાગૃતિ ડાઉન જાય અને પચવામાં એને બહુ વાર લાગે. તો કે આ બીજી વાત આ કરી કે આ
સૂતા પહેલા અથવા બે ચાર કલાક પહેલા અને આ સૂર્યની હાજરીમાં જમી લીધું હોય તો સારામાં સારું. તો કે આટલું કર્યું હોય અને ભૂખ લાગી હોય ત્યારે થોડું ઓછું ખાઈએ તો આપણું કામ થઈ જાય. આપણે જનરલી ખાતા હોય ને વિજયભાઈ, આપણે બે રીતે ખાતા છીએ. એક તો આ પેટમાં ભૂખ લાગી હોય ને એટલે કહીએ, તમને હમણાં જમવાનું આપે આ બધું પતી જાય અને જમવાનું આપે અને છોલે પૂરી હોય તો તમે છોલે લીધા ને ચાર પૂરી તમે ખાધી એમ. પછી તમે હવે તમને કોઈ આપવા આવે તો ના ના બસ હવે નથી લીધી, તમને આગળ કહેતો હોય તમે ના પાડો, કેમ કે મારું પેટ ભરાઈ ગયું. બરાબર, પછી એટલે કે આ પેટની ભૂખ હતી એટલું તમે ખાધું કે એને થોડું દબાઈને ખાધું કે થોડું ઓછું ખાધું, તો પછી બધું પતી ગયું તમે જતા હો કે ભાઈ ઉભા ઉભા હોય આઈસ્ક્રીમ તો બાકી રહ્યો, તો પછી પેટ ભરાઈ ગયું છે તો આઈસ્ક્રીમની જગ્યા થાય કે ના થાય. દાદા ભગવાન શું કે આ પેટની ભૂખ લાગી અને થોડું ઓછું ખાય તો શરીર તંદુરસ્ત રહે અને મનની ભૂખ પ્રમાણે ખાય તો શરીર બીમાર થાય. મનની ભૂખથી ખાય એટલે શરીર બીમાર પડે અને આ શરીરની ભૂખ હોય ને તો એનાથી 80-70% ખાધું એટલે તમારું શરીર તંદુરસ્ત રહે. તો કે આ શરીર તંદુરસ્ત રાખવા માટે આ નવ કર્મો આપી છે ને, ગજબની આપી છે. તમારો વ્યવહાર સુંદર ચાલે અને આધ્યાત્મમાં પ્રગતિ થવા માટે બધા કારણો સેવાઈ જાય. આગળ વધીશું પછી પૂછજો પ્રશ્નો બધા, તો થોડુંક બેઝિક વાતો કરીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાઓનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. આ સમજાય? પહેલા આપણે ઉપદેશક સાધુ સાધુ આચાર્યની વાત કરી, પછી હવે કોઈ પણ વ્યક્તિ માટે. જો કે આપણે વ્યક્તિ માટે પણ અવિનય થાય, અપરાધ થાય, અવર્ણવાદ થાય, આપણે તો એવા છીએ કે કોઈ મરી ગયું હોય ને એને છોડીએ નહીં. સમજાય? કોઈ મરી ગયું હોય ને તો એની ટીકા નિંદા કરીએ, કરીએ ના કરીએ, કરીએ કે કરે, કરીએ ને કરે, હા બંને કરીએ ને કરે. આપણે કરે કહીએ ને એટલે બીજા કરે છે. એક સમજવા માટે કે આપણે કેવા છીએ કે મરે માણસ મરી ગયો હોય તો એને છોડીએ નહીં. સમજાય? તો અહીંયા શું કહે છે કે જીવંત હોય કે મૃત્યુ કોઈ પણ વ્યક્તિ હોય એનો અવર્ણવાદ અપરાધ અવિનય ન કરવું એવી શક્તિ આપો. સમજાય? આ છેલ્લું વાક્ય લઈ લે, નવમું, નવમી કલમ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. છેલ્લી આ માગી, જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, એટલે જગત કલ્યાણ કરવાનું નહીં પણ જગત કલ્યાણના યજ્ઞમાં હું નિમિત્ત બનું, ઇન્સ્ટ્રુમેન્ટલ બનું એવી મને શક્તિ આપો. કોઈ પણ વ્યક્તિ જગત કલ્યાણમાં ઇન્સ્ટ્રુમેન્ટલ ક્યારે બને? એ પોતે ચોખ્ખો થાય ત્યારે. એ પોતે પ્યોર થાય તો બીજાના કલ્યાણમાં નિમિત્ત બને. તો કે આપણે ચોખ્ખા થવાનું એટલે શું? તો કે આપણે પહેલા પહેલું આપણા મન વચન કારીકોને દુઃખ ના થાય તો એટલો ભાગ આપણો ચોખ્ખો થતો જાય.
આપણા મનના વ્યવહારથી, વાણીના વ્યવહારથી ને કાયાના વ્યવહારથી કોઈને દુઃખ ના થાય એવું આપણું થઈ ગયું તો એટલું આપણું ચોખ્ખું થઈ ગયું. પછી બીજી રીતે જોઈએ તો આપણને આ ક્રોધ બંધ થઈ જાય તો એટલો ભાગ ચોખ્ખો થઈ ગયો. તે ભાગ ચોખ્ખો થયો તો એટલા આપણે પ્યોર થયા તો કેટલું આ બીજાને. એટલે ભાઈ શું થાય કે કોઈ આપણી સાથે હોય અને એ જુએ કે આ બધાને તો આ નાની નાની વાતમાં ક્રોધ આવે છે અને આ વિજયભાઈને ગમે તે હલાવીમાં ક્રોધ આવતો નથી તો એને શું થાય? એને ભલે બીજું કંઈ ના સમજાય પણ એટલું થઈ જાય અંદર કે આ વિજયભાઈ જેવો ક્રોધ નથી આવતો ને એવું મને થઈ જાય તો સારું. તો આ શું થયું? તો કે ઓટોમેટિક તમને જોઈને એને સુધરવાના બીજ રોપાઈ ગયા. એની અંદર થયું કે મને આવો ક્રોધ ના આવે, આવું થાય તો સારું, કે મને આવી સ્થિરતા રહે તો સારું, હું આ રીતે ડિસ્ટર્બ ના થયું તો સારું. તો કે આ શું થયું? કે તમે કલ્યાણ કરવા ગયા? તો કે ના, તમે ચોખ્ખા થઈ ગયા કે તમારું જોઈને સામાને ચોખ્ખા થવાનું મન થાય છે. ખબર? તમે ચોખ્ખા થઈ ગયા એ જોઈને સામાને થાય કે અમે પણ ચોખ્ખા થઈએ. એટલે કોઈને નાઈ નાઈ તો ગુસ્સો આવતો હોય અને તમને ગમે એટલું છંછેડે તમને ગુસ્સો ના આવે તો પછી પેલી વ્યક્તિ તમને જુએ તને શું થાય? થાય ના થાય? ખબર? આના જેવું મને થઈ જવું જોઈએ. તો કે આ શું કરું? તો કે એનું કલ્યાણ કરવા માટેનું એક અંદર ભાવ એના ઊભા થઈ ગયા. એના પોતાને અંદર થાય કે ના, આ ક્રોધ આવવો ના જોઈએ. એટલે પછી આગળ જતા ને એ રીતે ક્રોધ તો વાતો જાય. તો કે આ ક્રોધ છે, લોભ છે, માન છે, માયા છે, આ રાગ દ્વેષ છે, હરીફાઈ છે, કપટ છે, મોહ છે, આ મોહ છે. તો કે આ બધો ભાગ જેમ જેમ ચોખ્ખો થતો જાય તેમ તેમ એ પોતે કલ્યાણ સ્વરૂપ થતો જાય. તો કે જગતનું કલ્યાણ કરવાનું નથી પણ પોતે એવો સંપૂર્ણ પ્યોર થઈને કલ્યાણ સ્વરૂપ થઈ જાય. સમજાય? આ અત્યાર સુધી બધા આવ્યા ને કોઈએ કોઈનું કલ્યાણ કરેલું નહીં પણ બધા કલ્યાણ સ્વરૂપ એટલે કે કલ્યાણ મૂર્તિ બની ગયેલા. જેટલા પણ ભગવાન આવ્યા એ બધા ભગવાન કલ્યાણ મૂર્તિ બની ગયેલા. કલ્યાણ મૂર્તિ એટલે શું? કે એમની અંદર કોઈ પણ જાતની વીકનેસ નથી, એમની અંદર આ કોઈ પણ જાતની સંસારી સુખોની ઈચ્છા નથી, એમની અંદર બધી જાતની પ્યોરિટી હતી. એટલે ક્રોધ નહીં, માન નહીં, લોભ નહીં, માયા નહીં, મોહ નહીં, અહંકાર નહીં, રાગ દ્વેષ નહીં, કશું જ નહીં. તો કે સંપૂર્ણ પ્યોર થઈ ગયા એટલે શું થાય? કોઈ પણ વ્યક્તિ અંદર જુએ ને તેને થાય કે હું, મને તો આ બધું થાય છે ને, હમણાં થતું નથી તો હમણાં જેવું મને થઈ જાય તો. એટલે ઓટોમેટિક પેલી વ્યક્તિને ચોખ્ખા થવાનો ભાવ એ બીજ રોપાઈ ગયા. અને આ બીજ રોપાય એટલે પછી ગમે ત્યારે એને સંજોગ ભેગો થાય. સમજાય? તો કે આપણે આવા થવાનું છે, કલ્યાણ મૂર્તિ થવાનું છે, ત્યારે જગતનું કલ્યાણ થવાય. એટલે એના માટે આ દાદામાં નવમી કલમ આપી કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. સમજાય? નિમિત્ત તો કલ્યાણ કરવા નથી જવાનું, આપણે કલ્યાણ કરવા જઈએ. તો કે આમ કહે ને કે ભાઈ આપણે દાખલા રૂપ થઈ જઈએ તો આપણો દાખલો જોઈને બધા શીખશે. હું તમને વાણીથી કે મારામાં ઠેકાણું ના હોય તો કશો ફેરફાર થાય? કરો કશો ફેરફાર થાય નહીં. એટલે આ મોક્ષ માર્ગમાં આવું છે કે કલ્યાણ ક્યારે થાય? કે પોતે કલ્યાણ મૂર્તિ થાય ત્યારે કલ્યાણ થાય. એટલે કાંઈ જગત કલ્યાણ તો કે આપણા મન વચન કા એ આપણા માટે મોટામાં મોટું જગત. વિજયભાઈ સમજાય? તો કે આ મન વચન કા ચોખ્ખા થઈ ગયા, એમાં કોઈ જાતની ઇમ્પ્યોરિટી ના રહી, એમાં કોઈ એવો ભાગ ના રહ્યો કે જેથી જગતના કોઈ પણ જીવને દુઃખ થાય, ત્યારે કલ્યાણ સ્વરૂપ થાય.
કલ્યાણ સ્વરૂપ કેવા હોય કે આ સંસારમાં કોઈ પણ જાતની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, પૂજામાંની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, વિષયની ભીખ ના હોય, મંદિરો બાંધવાની ભીખ ના હોય, શિષ્યોની ભીખ ના હોય, કે હમણાં ફોલોઅર્સ બહુ હોય એ ભીખ ના હોય, કે કોઈ પણ જાતના સંસારના વિનાશી સુખની ભિખારી પણ ના હોય ત્યારે કલ્યાણ સ્વરૂપ થવાય. વાક્ય તો એકદમ નાનું છે કે હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પણ આ જો આને સમજાય તો કેટલો મોટો પુરસાદ થઈ જાય. તરત દેખાય કે ઓહો હો કે મારે કલ્યાણ સ્વરૂપ થવાનું છે, પણ મારી અંદર તો આટલો કચરો પડેલો છે ના દેખાય. એટલે આખું ફોકસ કોના ઉપર જાય? આ પોતાના જગત ઉપર જાય, એટલે પોતાના મન વચન કાયા ઉપર જાય. અને આ ફોકસ પોતાના મન વચન કાયા ઉપર જાય તો પછી એ બધું દેખાય કે ના દેખાય? ભરેલો કચરો. તો કચરો તમને દેખાય તો રાખી મૂકો કે કાઢી આવો, ડસ્ટબિનમાં રાખી આવો. હવે તો બોલો સહેલો અહીંયા તો ના હોય, પણ આપણે ઇન્ડિયામાં દિવાળી હોય ને ત્યારે ચોખ્ખું કરવાનું ને પછી આખા વર્ષનું. આપણે માળિયા વાળિયા બધું હોય ને, અહીંયા તો એ કશું હોય નહીં, એટલે બહુ ભેગું કરવાનું ના હોય. દિવાળી દિવસે તમે ઇન્ડિયામાં હો અને દિવાળી ના દિવસે બધું, દિવાળી પહેલા બધું ઘર સાફ કરો અને બહુ બધો કચરો નીકળે તો કચરો જઈને તમને દુઃખ થાય કે આટલો બધો કચરો ઘર ની બહાર નાખી દેવાનો? દુઃખ થાય? જેટલો કચરો વધારે નીકળે એટલો વધારે આનંદ થાય ના થાય? તો કે આ ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય તો કેટલો આનંદ થાય? તો કે આ ઘરમાં જે બધો કચરો પડેલો છે એને બહાર નહીં ફેંકવાનો, પણ ફેંકાય ક્યારે? પેલા દેખાવું છે કે કચરો છે? કચરો છે એવું દેખાય તો બહાર ફેંકે ને. અત્યાર સુધી આપણે કચરો ગમતો હતો, સમજાય? આપણે કોઈનાલી ચોપડાવી દીધી ને તો ઉપર એ સારું લાગે કે જો એ બહુ ડાઈ નથી ને, કે કેવી ચોપડાવી દીધા એ વચ્ચે. એટલે કે કચરો આપણને ગમે છે. કચરો જાય ત્યારે કે કચરો છે એવું સમજાય ત્યારે, ખ્યાલ આવે? કચરો છે એવું સમજાય ત્યાર પછી કચરો જાય. કે આ નવ કલમો તો દાદા ભગવાન શું કહેતા હતા? નવ કલમ તમે દિવસના ત્રણ વાર ખાલી વાંચો, સવારે બપોરે અને રાતે. અને આ ભાવના કરજો, ભાવના કે આવું હોવું ઘટે, પછી આમાં જેટલું થયું એટલું સારામાં સારું છે, ઉત્તમ છે. પણ જે ના થયું એના માટે ખેદ રાખજો કે આવું હોવું ઘટે પણ આવું થતું નથી. તો કે મારે આવું હોવું ઘટે એટલે શું થાય? કે આ નવ કર્મ હોય તમે જે ભાવના કરો છો એ તમે બીજ નાખ્યા, બીજ નાખ્યા એટલે એની જાતે એ છોડ ઉગશે, ઝાડ થશે, એની જાતે ફ્રૂટ આવશે. પછી બીજું કશું કરવાનું ના, પહેલા તો બીજ જ નાખવાનું ને. પણ બીજ જ ના નાખ્યા હોય તો કેમ કહીને ફ્રૂટ આવે? તો કે આ બીજ વાવવાની આખી વાત છે. અને આ એવું બીજ વવાય ને કે બધું ચોખ્ખું થઈ જાય અને મોક્ષ સામો આવે કે ના આવે? વિજય ભાઈ એ તમારે એવું જોઈએ છે ને, મોક્ષ સામો આવે એવું જોઈએ છે ને, એ તમારે મોક્ષ જ એવું છે? બહુ પાકા છે સામો આવે એવું કહી દે. દેહાય છો તમે? હા, દેહાય ને બાટલામાં શું ફરક? મારી વર્તન અને વ્યવહારમાં એ લોકો અમારાથી વિપરીત વિચારશે. અચ્છા, નાયક
એ બધા એવું અમે હવે ભેદ રહ્યો ના ના બરાબર પણ આ જેમ જેમ આગળ પણ એમાં ભેદ એ રહે કે સાહેબ એ લોકોના વિચારો વર્તન અને વાણીમાં બરાબર પણ એ હોય આમ દેસાઈ દેસાઈ કે ના સાહેબ હવે તો કઈ ભેદ રહ્યો કાકા આ તો છે ને હું ક્યાંક ગયો તો ને તો મને તો બાટલા છે કેમ સાહેબ એ તો બહુ આસુ છે બાટલા એટલે તમને પૂછી લીધું ઘણી જ ગામોમાં અમુક કુટુંબો છે દેસાઈ ના સમજી ગયો સમજી ગયો એ વાંધો નહીં એટલે આ પ્રકૃતિ પ્રમાણે છે ને એટલે બરાબર એટલે આ સીધો ના થાય એનો અહંકાર વાકો હોય સામાન્ય દુઃખ થાય કે ના થાય તો કે આપણે હવે નવ કર્મની ભાવના કરશો કોઈને દુઃખ ના થાય એટલે આ બધું નીકળી જશે એટલે પાછું જોઈ જોજો પાછા તમને પછી પછી અનાવી લઈ રહો પછી એ પ્રોબ્લેમ થઈ જશે કાલે તમે આવશો ને એટલે પછી પરમ દિવસે આપણે જોઈ લઈએ નવ કર્મો ની તમે જુઓ ને તો તમે ભલે દેહાય છો કે ભલે એમ કે આમ તમે કશું લો નહી કાંઈ ચોખ્ખા છો પણ તોય કોઈનો અહંકાર દુભાય નહીં ને એટલે પછી એ ભાગ આખો ઉડી જાય આજે દેહાય પણ મોટા મોટા સામાનો અહંકાર દુભાય એ ના દુભાયો એટલે મોટા મોટું કામ થયું ને આપણું પછી આ કોઈના ધર્મ માટે ના બોલાય તો વાણી પેલી હોય તો આપણે જે સમજ્યો હોય બોલી નાખીએ ને તો કે આ બધું આ જે પ્રકૃતિનો જે ભાગ છે ને આખો ધોવાઈ ને ચોખ્ખો થઈ જાય એવું આ નવ કલમ આપી છે ગમે તેવી પ્રકૃતિ હોય ને ગમે તેવી ખરાબમાં ખરાબ પ્રકૃતિ હોય પણ નવ કર્મની ભાવના કરે એટલે પ્રકૃતિ પ્યોર થઈ જાય એટલે કે આ વ્યવહારમાં કેવું હોવું ઘટે એ આખું અંદર ભાવના આવી ગયું અને પછી આ અંદર ભાવના કરે આ નિશ્ચય કર્યો હોય એટલે શું થાય કે એનાથી વિરુદ્ધનું કંઈ પણ વાણી વર્તન કે વિચાર આવે ને તરત દેખાય અરે ભાઈ હું તો ભાવના આપણે ક્યાંથી ખૂટ્યું આ માલ ક્યાંથી આવ્યો એટલે પછી એ માલનો પોતે માલિક ના થઈ જાય એને થાય કે આ તો ખોટું છે ખોટું છે એટલે પછી એને કચરો લાગે અને કચરો લાગે એટલે ફેંકી દેતા એને અંદર દુઃખ ના થાય શું થાય કચરો ફેંકતા દુઃખ થાય પણ જ્યાં સુધી સારું લાગે ત્યાં સુધી સાવું લાગતો ને કોઈ માગે ને આપવું પડે તો દુઃખ થાય પણ આ નવ કર્મની ભાવના કરો તો જે પોતાનો માલ જેને આપણે ચોખ્ખો માનેલો એમાં શું શું કચરો છે બધું દેખાય એટલે એ રીતે આ દાદા ભગવાને આ નવ કર્મો આપેલી ને પાછું દાદા શું કહેતા હતા કે અમે છેલ્લા જ્ઞાન પહેલા 40-40 વર્ષથી આ નવ કર્મોની ભાવના કરતા હતા દાદા ભગવાન પોતે જે ભાવના કરતા હતા
એ અમને આ આખી આપી કૃપા કરી. અને અદ્ભુત છે, ઇટ્સ રિયલી અમેઝિંગ, કે તમારે કરવાનું નથી. તમને કહે ને કે હવે તમે કોઈ અહંકાર દુભાવવાનું બંધ કરી દો, આ વાણી આવી સરસ બોલો, તો પોસિબલ છે? શક્ય જ નથી. પણ આ તમને ભાવના સ્વરૂપે આપ્યું કે ભાઈ આવું હોવું ઘટે, એટલે અંદર પાકું થઈ જાય, એટલે અહંકાર દુભાય, પણ અંદર પાકું થાય કે આવું ના હોવું ઘટે. વાણી ગમે એવી નીકળી જાય, પણ અંદર રહે કે આ વાણી શોભે નહીં. હવે જો મોક્ષે જવું છે તો આવી વાણી હોવી ઘટે નહીં. એટલે શું થયું કે નવા બીજ તમારા મૃદુ રુજુ ભાષાના રોપાઈ ગયા. ચાલો હવે આગળ પૂછો, હવે પૂછજો, હા બોલો, પૂછો ના, મને કોઈ તમારે પૂછીશ. પૂછ્યું નથી તો મેં લોકો કરી દીધા છે. ચાલો મારા તો હારો જિજ્ઞાસા તો તારે બસ કે પૂછું છે. હું એમઆઈ વિશે કઈ બોલો. હું એમઆઈ વિશે, હું કોણ? હસમુખભાઈ નો પ્રશ્ન છે કે હું એમઆઈ વિશે વાત કરો, તો તમને બધાને ખબર છે ને તમે કોણ છો? નથી ખબર? હા કે ના તો બોલો. તમને ખબર છે કે નહીં તમે કોણ છો? નામથી ખબર છે કે ભાઈ હું ચંદુલાલ છું, નામથી ખબર છે. ખોટું નહીં, ચાલો હું ચંદુલાલ છું નામથી ખબર છે તો એટલું સારું છે ને. આજે નામથી ખબર છે, સાચું છે ખોટું છે ના જાણવું પડે. બરાબર પૂછે, શું નામ તમારું? તમને પૂછે તમારું? હા, મણિભાઈ. બરાબર, તો કે મણિભાઈ તમારું નામ છે, બરાબર. હવે તમે કહો કે ના કહો કે મણિભાઈ મારું નામ છે? જ્યારે તમે કહો કે મણિભાઈ મારું નામ છે તો પ્રશ્નો ભાઈ તમે કોણ? મણિભાઈ જો તમારું નામ છે તો તમે કોણ? કારણ કે જે આપણે મારું કહીએ એ મારું ને હું જુદા હોય કે ના હોય? હું કહું કે આ મારું ઘર છે તો ઘર અને હું બંને જુદા થાય કે ના થયા? શું કે ઘર ને હું બંને જુદા થયા? તો આપણે કે મારું નામ, મારું નામ મણિભાઈ છે, તો મણિભાઈ થી તમે ખરેખર જુદા થયા? તો એ તમે જાણો છો? તમે કોણ છો જાણો છો? તમે ખરેખર કોણ છો એ જાણો છો? તો કે બોલો ને, જાણો છો? દેહ તો બરાબર છે, દેહ નું તો નામ છે ને, એટલે મણિભાઈ એ તો દેવનું નામ થયું. નામ તો આપવું પડે ને વ્યવહાર ચલાવવા માટે, નામ આપવું પડે. નામ ના આપે તો મકાન કોણ નામે લે? બેંકમાં એકાઉન્ટ કોણ નામે ખોલાવે? મોટેલ કે ધંધો કોણ નામે લે? તો કે વ્યવહાર ચલાવવા માટે, આઈડેન્ટિફિકેશન માટે નામ તો આપવું જ પડે. પણ હું એમને પ્રશ્ન, હું એમ આઈ, હું કોણ છું એ જાણવું તો પડે ના પડે? તો કે આ તો આપણે કહ્યું આત્મા આત્મા આવે કે ખોટું નથી. આત્મા આત્મા છે કે ખોટું છે? સાચું જ છે.
પમડા કોઈ તમારું અપમાન કરે તો અસર થાય કે ના થાય? અપમાન તો આત્માનું કરે છે. કે તમારું શું નામ? તમારું હા એટલે કે આ ભારતીબેન નું કરે કે આત્માનું કરે? હા તો ભાઈ તમે તો આત્મા છો ને, તો તમને અસર ના થવી જોઈએ ને? બરાબર છે. બધાને થાય છે એટલે એવું જ બોલ્યા હતા, બધાને થાય છે ભાઈ બોલ્યા હતા, બધાને થાય એટલે પછી એમાં વાત થઈ. એટલે આ હું ભારતીબેન છું એ જે છે ને, એને દાદા ભગવાને શું કહ્યું સાદી ભાષામાં? કે તમે આત્મા છો, વાત 100% સાચી. પણ અત્યારે તો તમારી માન્યતામાં શું છે? હું ભારતીબેન છું. એટલે કે આ માન્યતા સાચી માન્યતા કહેવાય ખોટી કહેવાય ને? ખોટી માન્યતા એટલે શું કહેવાય? રોંગ બિલીફ. આને રોંગ બિલીફ કહેવાય. કેમ? તે ખરેખર તમે ભારતીબેન નથી, પણ અત્યારે તમારી માન્યતામાં છે કે હું ભારતીબેન છું, એટલે એને રોંગ બિલીફ કહેવાય. રોંગ બિલીફ એટલે અજ્ઞાન માન્યતા. સમજે? અને ખરેખર આમ જોવા જઈએ ને તો હું અને મારું બંને ક્યારેય એક હોઈ શકે નહીં. આઈ અને માય બાય ડિફોલ્ટ ધે આર સેપરેટ, ધે આર ડિફરન્ટ. ક્યારેય એક હોઈ શકે નહીં. હોઈ શકે? આ તમે કહો મારું ઘર, તો ઘરને તમે એક હોઈ શકો? તમે કહો કે આ મારો ડ્રેસ છે, તો ડ્રેસને તમે બંને એક હો? તમે કહો કે આ મારા હાથ છે, તો હાથને તમે જુદા થાય કે ના થાય? મારા કહો એટલે જુદા થાય ને, કે હું આ છું એમ કહો મારા કે? હા એટલે કે એ બંને તો જુદા થયા. મણિભાઈ સમજાય? એટલે કે આપણે જ્યાં જ્યાં મારું 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 કહીએ છીએ, એ બધું મારું અને હું બંને જુદા હોય. એક ક્યારે હું અને મારું ક્યારે એક થઈ શકે નહીં, ક્યારે એક ના થઈ શકે. તો આ હવે આત્માને જાણવો હોય તો શું કરવું પડે? આ મારું મારું જે મારા મારો ભાગ છે ને, બધાને ખસેડવો પડે, છૂટો પડવો પડે ને. તો પેલા કઈ મારું ઘર તો ચાલો મૂકો બાજુ, મૂકી ના દેતા આપણે સમજવા માટે. પછી આ કે મારી ગાડી તો બાજુ રા મૂકીએ. પછી શું કે મારો પતિ તો બાજુ મૂકી દેવાનો, મૂકી દેવો પડે ને. આય પતિ દેવો આય ક્યાં છે? તો પણ ભાઈ પણ નારાજ ના થઈ જરા. હા કે ક્યાં પતિ ને બાજુ મૂકવાનું કહે છે? હા કોઈ નથી મૂકવાનું નહીં, ખાતરી છે, અમને ખાતરી છે કોઈ મૂકવાનું નથી. એટલે આ સમજવા માટે કે જ્યાં જ્યાં મારું મારું કહીએ ને, ભાઈ આ તો બહારનો ભાગ થયો કે ભાઈ મારા પતિ કે મારા છોકરા કે મારા ફાધર કે મારા મધર કે મારા ભાઈ કે મારા બહેન કે આમ મારા સાસુ કે સસરા, એ તો બહારનો ભાગ થયો. પણ પછી શું કહીએ? મારો દેહ કે એક ના કહીએ? મારા હાથ, મારા પગ, મારા કાન, મારું આંખ, મારું મોઢું કઈ જ ના કહીએ? પછી એનાથી અંદર જઈએ તો એ બધા બાજુ મૂકો. પછી એનાથી આગળ જઈએ શું કહીએ? મારું મન, મારી બુદ્ધિ કહીએ ને, તો કે બધું અંતસ્થને બાજુ મૂકો. તો કે આ બધું સેપરેટ આઈ એન્ડ માય, હું અને મારું બેને જુદું પાડો. બધું મારું મારું એક ખાતામાં મૂક્યું તો ખાલી જે પ્યોર આઈ રે, કેપિટલ આઈ ટુ ડોટેડ કોમા, એટલો આઈ રે, ત્યારે તમે ખરેખર જે છો એ થઈ ગયા. સમજાયું છે મણિભાઈ? આ બધું બાજુએ મૂકીએ, પણ તમે જાતે કરવાના જ હતા. દાદા ભગવાને શું કીધું? કે સેપરેટ આઈ એન્ડ માય, બટ વિથ જ્ઞાની સેપરેટર. કારણ કે તમને પોતાને સેપરેટ કરતા આવડે નહીં ને, બગડી જાય પાછું. દૂધમાંથી મલાઈ સેપરેટ કરવી તો શું થાય? એ તો પેલા મશીનથી જ થાય. તમે આપણે કરવા જઈએ તો શું થાય? પેલું લોચા પડી જાય. એવું દાદા કહે છે કે વિથ જ્ઞાની સેપરેટર.
તો કે આ હું અને મારું બે જુદા પાડો, તો કે આ બધો મારો મારો ભાગ કાઢી નાખે ત્યારે પ્યોર આઈ રે, એટલે કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા વિથ માય, માયની સાથે વિથ માય ઇઝ જીવાત્મા, અને સેમ કેપિટલ આઈ વિધાઉટ માય એ પરમાત્મા. વિધાઉટ માય એટલે શું? ભગવાનની માયા વગર. માય માય ને શું માયા કહે છે ને આપણે, અને પાછું આપણે શું કહીએ? ભગવાનની માયા. એટલે ભગવાનની તો માયા હોતી હશે, ભગવાનની નજીક માયા ફરકે નહીં, પણ આપણે આપણે આપણી માયા ઉના કે ભગવાનની માયા. પછી ભગવાનને નારાજ થઈ જાય કે ના થઈ જાય આવું બોલીએ, ભગવાન પર આરોપ નાખીએ, સમજે? એટલે આ કેવું છે કે આપણે બીજું સમજાય નહીં, એટલે આંખે દેખાતું જે જગત છે, પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે જે જગત છે, એને આપણે બે શું કહીએ? ના સમજાય, એટલે કે આ બધી ભગવાનની માયા છે. સમજણ ના પડે કે આ બધી ભગવાનની માયા છે, એટલે પછી ભગવાનની માયા કહીએ એટલે પછી વાંધો નહીં, ભગવાનની માયા છે એટલે વાંધો નહીં. આપણી માયા કહીએ તો ખસેડવી પડે ને, એટલે પછી કોઈ ખસેડવાનો પ્રયત્ન કરે નહીં, એટલે પછી કેપિટલ આઈ ટુ ઇન્વર્ટેડ કોમા ત્યાં સુધી પહોંચે નહીં. તો કે આ દાદા ભગવાને શું કહે કે આ બેને જુદા કરવા પડે, સમજાય? એટલે આ હું હું મણિભાઈ છું એને દાદા ભગવાને રોંગ બિલીફ કીધી, અજ્ઞાન માન્યતા, સમજાય વાત છે? હવે આ રોંગ બિલીફ હોય તો બીજી કેટલી બધી રોંગ બિલીફો ઉભી થઈ જાય, મણિભાઈ થાય ના થાય કે હું આ ગામનો છું, હું આટલી ઉંમરનો છું, હું આ ભણેલો છું, હું આનો હસબન્ડ છું કે હું આની પત્ની છું, આનો આનો ફાધર છું કે આનો દીકરો છું, આનો કાકો છું, આનો મામો છું, આનો બોસ છું, અથવા આનો સબઓર્ડિનેટ છું, બધું ઊભું થાય કે ના થાય? પણ બધી બીજી બધી રોંગ બિલીફો ક્યારે ઊભી થાય? કે હું મણિભાઈ છું એ હોય ત્યારે, સમજાય ભારતીબેન? હું ભારતીબેન છું તો બીજી બધી રોંગ બિલીફો ઊભી થાય. એટલે ખરેખર જોવા જઈએ તો ખાલી આ ફર્સ્ટ ફંડામેન્ટલ રોંગ બિલીફ છે કે હું મણિભાઈ છું, એને જ ખાલી ફ્રેક્ચર કરવાની છે. એ ફ્રેક્ચર થાય તો પાછળનું બધું લશ્કર ઉડી જાય કે ના ઉડી જાય, સમજાય? એટલે આ બધા કે મોક્ષે જવું હોય તો બધું છોડવું પડે, બધું છોડવું પડે, બધું છોડવું પડે. એટલે બાપા તું કેટલી વસ્તુનો ત્યાગ કરશે, વસ્તુઓનો પાર નથી, સમજાય? કોઈ સાધુ થઈ જાય તો કે ઘર છોડે, કે આમ પતિ પત્ની પત્નીને છોડે, કે છોકરાને છોડે, મા બાપને છોડે, કે પૈસા છોડ્યા, પણ પછી આ દેહ તો એની સાથે રહે કે ના રહે એ કેમ નો છોડે, આ મન જોડે રહે કે ના રહે એને કેમ નું છોડે, બુદ્ધિ અંદર રહે કે ના રહે એને કેમ નહીં છોડે, સમજાય? તો કે આ બધાનો ત્યાગ કરવા જાય તો એનો પાર ના આવે, એનો પાર આવી જાય તો વસ્તુનો પાર આવે નહીં, વિજય ભાઈ સમજાય? એટલે દાદા ભગવાને કીધું કે આ બધાનો ત્યાગ કરવા જાય થાય એવું નથી, એટલે ખાલી આ ફર્સ્ટ ફંડામેન્ટલ રોંગ બિલીફ છે કે હું મણિભાઈ છું એ ફ્રેક્ચર થઈ તો પછી બધો પાર આવી જાય. આ હોય તો બધી સબઓર્ડિનેટ રોંગ બિલીફ ચોંટી જાય, પણ આ ના હોય આ જ ફ્રેક્ચર થઈ ગઈ તો પછી વાંધો આવે. તો કે આ દાદા ભગવાનનો જે આવતીકાલે જે પ્રયોગ છે ને, આ બહુ મોટો પ્રયોગ છે કે આ રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થાય, રોંગ બિલીફ આખી તૂટી જાય, અને તમે જે છો ભલે તમે અત્યારે કહો આત્મા શબ્દથી કહો, પણ અંદર શ્રદ્ધા હોય કે નહીં? શ્રદ્ધાથી તમે કહો કે હું આત્મા છું, પણ શ્રદ્ધા ના હોય. હમણાં કોઈ કે ભારતીબેન જો ને આવા છે તો તરત અંદર ઊભું થાય કે ના થાય? કે ભાઈ મેં તો કઈ બગાડ્યું નથી, મેં તો આટલી હેલ્પ કરી, મારા માટે એવું બોલે છે, થાય કે ના થાય? તો કે તમે ભારતીબેન છો કે આત્મા છો? ભારતીબેન બોલો છો હું આત્મા છું, કેવી રીતે છે? શબ્દથી છે, તે શબ્દથી બોલેલું કામમાં ના લાગે, અંદર પાકી એ બિલીફ માન્યતા થી બદલાવી જોઈએ. આ જે માન્યતા છે કે હું ભારતીબેન છું, કેવી પાકી માન્યતા હોય મણિભાઈ?
તમારા બે ત્રણ જેને નામ ખબર ને આ વિજયભાઈ એટલે ચાલ્યા કરે. હસમુખભાઈ તો બહુ સીધા છે એમને બોલાવાય નહીં. આ પાકી માન્યતા સમજાય. પાકી એટલે કેવી કે તમે એમ કઈક આમ તમે ઇન્ડિયાથી આવ્યા હો અને પછી આવીને હોઈ ગયા હો, બે કલાક પછી કોઈ તમને ઉઠાડે તો કે જેટલે કે ઊંઘ કેવી હોય, જોરદાર હોય ના હોય, તેમાંથી ઉઠાડે ને તો ભગવાઈ જાય અને ખબર હોય ને આપણે સારું કઈ જગ્યાએ છું, કયા રૂમમાં છું, કઈ જગ્યાએ છું, ઓક્લાહોમામાં છું, ઇન્ડિયામાં છું, કઈ ખબર ના પડે. પણ હું મણિભાઈ છે ભૂલે કરો તો કે એ ક્યારેય ના ભૂલે, સમજાય. તો કે એની માન્યતામાં પાક્કું બેઠેલું છે, એની શ્રદ્ધામાં પાક્કું છે, એની શ્રદ્ધાને કોઈ હલાવી ના શકે એવું પાક્કું છે કે ના હું મણિભાઈ જ છું. તો કે આ જે પાકી શ્રદ્ધા બેઠી જે ફ્રેક્ચર થાય અને હું આત્મા છું એવું પાક્કું પાછું, એની પર શંકા ના પડે એવું પાક્કું શ્રદ્ધા બેસી જાય ત્યારે કહેવાય કે તમે આત્મા થયા છો, ત્યારે કહેવાય કે તમારી રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ છે. અને જ્યારે આ ભાન થાય ને કે હું આત્મા છું, આ પાકી શ્રદ્ધા બેસે, આ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય, પછીનું જીવન આખું જુદું જ હોય. આમ એક કિનારેથી બીજે કિનારે ગયા હોય ને એવું હોય. અંદર તમને આ સંસારની ઉપાધિઓ અડે નહીં એવું થઈ જાય. સમજાય, સંસાર ક્યારે ઉપાધિ વગરનો થાય નહીં. પણ આ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે દાદાબાની કૃપાથી કે તમને સંસાર સ્પર્શે નહીં, એટલે કે સંસારની ઉપાધિઓ તમને અડે નહીં, આવું થઈ જાય. મણિભાઈ સમજાય. અને આ જ વસ્તુઓ કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલી. અર્જુનને જ્યારે છેલ્લે દિવ્ય ચક્ષુ આપ્યા, દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે એને ભાન થયું કે ઓહો હો હો હો, એને બધા સાવે હતા ને બધા, એ પહેલા જોતો તને શું લાગતું કે મારા ભાઈઓ છે, પિતરીઓ છે, સગાવાલા છે, ગુરુ છે અને દાદા પિતામહ છે. પછી એને શું થયું કે આ તો બધાને મને પેલા ભગવાન દેખાયા અને આ પેકિંગ મરેલું દેખાયું. તો કે આ શું થયું, આ થયું શું, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ જે બહિર્મુખી હતી આખી આખી દ્રષ્ટિ અંતર્મુખી થઈ ગઈ. સમજાય, દ્રષ્ટિ અંતર્મુખી થાય એટલે બધું પતી જાય. આ બાર વાવાઝોડું હોય ને બહાર તમે ઉભા હો તો કેટલા હેરાન થાવ, અને બારનું ખોલી ઘરમાં અને બારનું બંધ કર્યું પછી કશું પ્રોબ્લેમ હોય, અને પછી તો કાચમાંથી વાવાઝોડું જોવાની કેટલી મજા આવે, મજા આવે કે ના આવે, એવું થઈ જાય. પછી તમને આ ભારતીબેન જોવાની બહુ મજા આવે. ભારતીબેન વાવાઝોડું જેવું નથી કેતો, પછી જોવાની મજા આવે. મણિભાઈ સમજે, પોતે પોતાની ગુફામાં આવી ગયા, પોતે પોતાની ખુરશી પર બેસી ગયા, તો કે પોતે પોતાની ખુરશી પર બેઠા એટલે આ જગતનું વાવાઝોડું અડે નહીં. પણ પોતે મણિભાઈ થઈ ગયા તો જગતનું વાવાઝોડું ને હલાવી નાખે, પાડી નાખે. સમજાય, તો કે આવું આ હુ એમ આઈ એ જાણે તો આવા પદની પ્રાપ્તિ થાય કે સંસારમાં રહેવા છતાં સંસારની ઉપાધિઓ અડે નહીં, આદિ વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં આદિ વ્યાધિ ઉપાધિ સ્પર્શે નહીં, અહંકાર ઉભો ના થાય, ચિંતાઓ ના થાય. ચાલશે તમને આવું? શું કહ્યું, આપણે ના પાડી વિચાર આપણે નહીં આવું ચાલે, આવું નહીં ચાલે, હા ચિંતા બંધ થાય ના ચાલે, નહીં ચાલે, ચિંતા બંધ થાય નહીં ચાલે, ચિંતા તો જોઈએ ને થોડી, ચિંતા ના કર ભાઈ, પહેલા હસબન્ડ શું કરે, પતિ દેવ શું કરે, નહીં ચિંતા બંધ થાય તમારે શું હાલત થાય, એટલે તમારી રીતે કહે છે કે મારે ચિંતા તો કરવી છે. સાદી ભાષામાં કહું
પરમેનન્ટ હેપીનેસ યા પછી હું પરમ આનંદ બ્લીસ તમે કહો ને આપણે આપણે સમજણમાં લઈ જઈએ પણ પરમેનન્ટ હેપીનેસ ની પ્રાપ્તિ થાય એટલે કે ગમે તેવો સંજોગ હોય ને તમને અંતરામ નિરાકૃત હોય સુખ હોય તમને ભાવતું ખાવાનું ના મળે ને તો મૂડ બગડી જતો હોય પણ પછી આ મળે તો ભાવતું ખાવાનું ના મળે તો અંદર આનંદ રહે ચાલે ને એવું ફાયદો પેલા થશે એમને તો શું ફાયદો તમને થાય ને તમે ના ભાવતું બનાવી ને એમનો મૂડ બગડે નહીં ને આનંદ માં તો ફાયદો તમને થાય ને પછી દેહાય નહી રહ્યો પછી સાસરું યાદ આવી જાય હા બધું ખાસું યાદ આવી ગયા બરાબર પછી બધું યાદ આવી ગયું એટલે આવું છે હું એમ આઈ જાણે ને આ તો જગત ને ખ્યાલ જ નથી કે આ જાણી શકાય આખું જગત શું માને કે સારું આ તો કેમનું જણાય સમજે હવે મોક્ષે જવું હોય ને તો જ્યાં સુધી હું કોણ છું એ જાણ્યું નથી ને ત્યાં સુધી મોક્ષે કોઈ ગયેલો નહીં મને કઈ સમજાય આ જગતમાં અત્યાર સુધીમાં જેટલા જીવો મોક્ષે ગયેલા ને એમને પહેલા જાણેલું કે હું એમ આય એ જાણ્યું એની પૂર્ણાહુતિ કરી અને પછી મોક્ષે ગયેલા તો હું એમ આય જાણવું હું ખરેખર કોણ છું એ જાણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે ખ્યાલ સમજાય તમને અત્યાર સુધી જેટલા જીવો મોક્ષે ગયેલા ને એમને પહેલા હું એમ આય હું કોણ છું એ જાણેલું અને એની પૂર્ણાહુતિ કરી પૂર્ણાહુતિ થઈ પછી મોક્ષ ગયેલા આ તો અમને તો મૂકી દેવો મમરો કે હું એમ એમ કહો ને કઈ આટલી મોટી વાત ડિટેલમાં જાણું છું હવે ડિટેલમાં તો કાલે આવશે ને ડિટેલમાં અનુભવ થઈ જશે હવે બોલવાનું ક્યારે બરાબર કાલે મણીભાઈ કાલે છે ને અહીંયા એક આ દાદા ભગવાનનો આવો એક મોટો અદ્ભુત પ્રયોગ રાખ્યો છે જેમાં આ તમે ખરેખર જે છો જે આત્મા છો તમે કહો છો ને જે હું આત્મા છું આત્મા છું તો કે આપણે જે બોલીએ છીએ કે હું આત્મા છું એ શબ્દથી બોલેલું કામમાં લાગે શબ્દથી બોલેલું કામમાં લાગે શબ્દથી બોલેલું કામમાં ના લાગે તો કે આત્મા થઈને આત્મા બોલો તો કલ્યાણ થઈ જાય તો કાલનો પ્રયોગ એવો છે કે તમે ખરેખર જે છો એ થવા માટેનો પ્રયોગ છે અત્યારે તમે બીજે ભાઈ થઈને જીવો છો એટલે બીજાના ઘરમાં ઘૂસી ગયા ને એટલે નિરંતર ભય મારો કઈ પણ થાય શું થશે ચિંતા હોય ભય હોય ઉપાધિ હોય પણ પેલું નિર્ભય થઈને જીવન જીવાય કલ્પનામાં આવે એવું છે મણીભાઈ જો તમને બીજે સમજો પછી છે બહુ સહેલું આવું થવું છે બહુ સહેલું દાદા ભગવાનને 1958 સુરતના રેલવે સ્ટેશને જ્ઞાન પ્રકાશ થયો ને એમાં એમને આ બધું દેખાયું કે હું કોણ છું મારું સ્વરૂપ શું છે આ બ્રહ્માંડ શું છે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે બધું એમને દેખાયું અને એ સમયથી એ દેહ અને આત્મા છૂટા પડી ગયા પોતે પોતાના આત્મ સ્વરૂપમાં કાયમ માટે હતા દેહથી જુદા એટલે કે મન વચન કાયનો માલિકી ભાવનો દસ્તાવેજ આખો ફાટી ગયો એટલે મનના પણ માલિક ના રહ્યા વાણીના પણ માલિક ના રહ્યા દેહના પણ માલિક ના રહ્યા એવી દશા એમની ખુલ્લી થઈ ગઈ અને પાછું એમના જીવન ઉપરથી ખબર પડે કે ખરેખર એ દેહના માલિક હતા નહીં જે દેહના માલિક હોય એ દેહને હાચવે કે ના હાચવે ક્રીમ લગાવ્યું કયા કર્યું તે કેટલો ટાઈમ જાય દેહ ને હાચો કરીએ કે ના કરીએ
તો કે આખો બધો ટાઈમ આપણો આમ જ જતો હતો કે પોતે જે છે જાણતા નતા, એટલે જે નથી એના માટે બધો ટાઈમ આપતા હતા. તો મણિભાઈ આપણે જે છે જાણતા નથી, જે નથી એના માટે આખો આખો આપણે 24 કલાકનો ટાઈમ આપીએ, એટલે આપણે મૂર્ત કહેવાય કે ના કહેવાય સમજવા માટે. હું એવું નથી કહેતો બધા મૂર્ત છો, જેજો પાછા દૂર ના લેતા, પણ આ એક સમજવા માટે કે હારું આપણે આપણે જે છીએ એ જાણતા નથી, જે નથી એ થઈ બેઠા. તો કે આજ સુધી જે કઈ પણ કર્યું, આપણે ભણ્યા, મોટા થયા, લગ્ન કર્યા, છોકરાઓને મોટા કર્યા, છોકરાઓ ભણાવ્યા, નોકરી કરી, ધંધો કર્યો, બધું કર્યું, બધું મણિભાઈ માટે કર્યું. અને ખરેખર તમે મણિભાઈ છો ને, તો કેટલી મોટી બ્લન્ડર કહેવાય કે ના કહેવાય, મિસ્ટેક એટલે નાની ભૂલ, અને બ્લન્ડર એટલે મોટી ભૂલ. તો કે મોટી ભૂલ કહેવાય કે ના કહેવાય, તો કે આ મોટી ભૂલને તોડવા માટે આ પ્રયોગ છે. આ મોટી ભૂલને તોડવા માટે, એટલે આ હું કોણ છું એ જાણવા જઈએ ને, જાતે જાણવા જાય તો જણાય એવું છે નહીં. કેટલાય કેટલાય અવતારો જતા રહે ને, તો એ પોતે જાતે જાણી શકે નહીં. બીજે ભાઈ સમજવા માટે, તમને નિરાશ કરવા માટે નથી કહેતો, એક વાસ્તવિકતા કે કેટલા અવતારોના અવતારો જતા રહે તો એ પોતે પોતાની જાતને જાણી શકે નહીં. અને આમ જોવા જઈએ તો પોતાની જાતને જાણવી એ સહેલામાં સહેલું છે. સમજે, પોતાની જાત પોતે હું કોણ છું એ જાણે એટલે એનો મોક્ષ થઈ જાય. તો કેવું કહ્યું કે મોક્ષ એટલે સહેલામાં સહેલો. એવું માન્યામાં આવે, મોક્ષ એટલે સહેલામાં સહેલો માન્યામાં આવે? મોક્ષ તો સુલભ છે, એટલે કે મોક્ષ તો સહેલો છે, પણ મોક્ષ ના દાતા એવા જ્ઞાની પુરુષ એ કે દુર્લભ 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 છે. તો કેવા જ્ઞાની ભેગા થાય કે જે પોતાના દેહના પણ માલિક ના હોય, જેના મન વચનકાનો માલિકી ભાવ પણ ના હોય, જે નિરંતર પોતાના આત્મસ્વરૂપમાં જતા હોય, એવા જ્ઞાનીનો ભેટો થયો તો આ મોક્ષ સહેલામાં સહેલો છે. એટલે મણિભાઈ બીજી રીતે સમજાવું તમને, મોક્ષ એટલે શું કે આપણે જે છીએ એ થવાનું. અત્યારે તમે મણિભાઈ થઈને જીવન જીવો છો, અને પછી પેલું આત્મા જે શબ્દથી હતું એને બદલે આત્મા થઈ અને જીવન જીવવાનું, બરાબર? તો તમે શું ભણેલા? ના પણ જે સ્કૂલમાં કોલેજમાં કેટલું ભણેલા? 9th સુધી ભણેલા ને? પણ હા, તો આ 9th તો આપણે બહુ થઈ ગયું ને. 9th કે ઓછું કહેવાય? ઓછું કહેવાય. હા, તમે કેટલું ભણેલા? કોલેજ. તો તમે આટલું બધું ભણી ગયા? કારણ ખોટી મહેનત કે લાગે ભણીને. હવે તમે સમજાવો, તમે 9th સુધી ભણેલા, બરાબર? દાદા ભગવાન નોન મેટ્રિક જ હતા, તો ચિંતા ના કરતા. દાદા ભગવાન હતા, નોન મેટ્રિક હતા ને? નોન મેટ્રિક હતા. તો તમારો જ્યારે જન્મ થયો ત્યારે તમે 9મું પાસ હતા? તો કે ના. તો કે તમારે 9મું પાસ થવા માટે 9, 5, 14 વર્ષની મહેનત કરવી પડી ને? તો કે 9, 10, 12 વર્ષ મહેનત કરી ત્યારે 9મું પાસ થાય ને. એટલે શું કહેવા માંગુ છું કે તમે જે નથી એ થવા માટે મહેનત હોય, પણ તમે જે છો એ થવામાં મહેનત ના હોય. સમજાય? એમાં કઈ દ્રષ્ટિ જ બદલવાની હોય, ને જે દ્રષ્ટિ બદલાય એટલે હું એમ આય એનું ભાન થઈ જાય. દ્રષ્ટિ બદલાય એટલે બાન થઈ જાય. કે આપણી દ્રષ્ટિ બાનની તરફ છે એટલે શું થાય, બાન જ બધું દેખાયા કરે. એ દ્રષ્ટિ 180 ડિગ્રી ટર્ન થાય એટલે સમજાય, ઓહો ના, હું આ નથી પણ હું તો આત્મા છું. પછી આખી અંદર એ પેલી રોંગ બિલીફ ફ્રેક્ચર એ થાય, અને જોડે આ શ્રદ્ધા પણ બેસે, પાકી શ્રદ્ધા. એટલે શ્રદ્ધા બેસે ને જોડે લક્ષમાં પણ આવે. એટલે કે આવું થાય ત્યારે માનવું કે મને પ્રાપ્તિ થઈ, ત્યાં સુધી પ્રાપ્તિ થઈ એવું માનવું નહીં.
એટલે આપણે જે પ્રશ્ન કરો હું એમ આય, તો કે આ હું એમ આય ખરેખર જો તમારે જાણવું જ હોય તો કાલે આવી જજો. કેટલા, 4 વાગે? 4 વાગે કાલે 4 વાગે આવો. એટલે 4 પહેલા આવી જજો, 10-15 મિનિટ પહેલા આવી જજો. અને ત્યાં તમારું નામ એડ્રેસ બધું અમને મોકલી આપજો, વોટ્સઅપ કરી દેજો. મનહરભાઈ આજે આપ જતા પેલા આપી દેજો. આવવું હોય તો આવવું છે. કાલે ફ્રી છો? આજે આપણે કશું ગુમાવવાનું તો છે નહીં, તમારે કોઈ ફી તો આપવાની નથી. અને આખરે 3 કલાક આપવા પડે, અને આવો જો અનુભવ થતો હોય તો 3 કલાક તો કઈ હિસાબ જ નહીં. સમજાય? આવો અનુભવ થતો હોય કે આપણે આપણો બધો અંદર આનંદ જ રહે દરેક સમયે દરેક સંજોગોમાં, તો બીજા બે 3 કલાક તો હિસાબ જ નહીં. તમારે ટિકિટના પૈસા વસૂલ થઈ જશે. તમને આ વિજયભાઈ છું ને, જ્યાં ત્યાં ભય રે. આમ એકદમ ગાડી આવી ને તો ભય ઉપર મારું શું થશે? સંપૂર્ણ જાય ત્યારે નિર્ભય થયો કહેવાય. સમજે? આ તો હવે આ સંસારમાં જે નિર્ભય થઈને ફરે છે એને નિર્ભય નથી કહેતા, એ તો ભ્રાંતિમાં નિર્ભય થઈને ફરે છે. સમજાય? એને સમજાતું નથી, દેખાતું નથી, માટે નિર્ભય છે. આ ઘરમાં સાપ ઘૂસી ગયો, કોબરા ઘૂસી ગયો હોય અને તમને ખબર ના હોય તો નિર્ભય થઈને ઘરમાં ફરો કે ના ફરો, તો એ કામનું નહીં. સમજાય? ખબર હોય ને ભય ના લાગે એને નિર્ભય કહેવાય. તો કેવા નિર્ભય ક્યારે થવાય? કે જ્યારે પોતે હું કોણ છું નું ભાન થાય ને ત્યારે એવા નિર્ભય થાય. અદભુત છે આ દાદા જે કર્યું છે ને, આપણે માન્યા મને આવું થઈ ગયું છે. અને પાછા રહ્યા એટલા સામાન્ય ભાવે આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું, પણ એવા સામાન્ય ભાવે રહ્યા કે લોકોને ખબર પણ ના પડી. સમજાય? જેમના પરિચયમાં એમને ખબર ના પડી, એમને એવું થાય કે આ દાદા પાસે આનંદ બહુ રહે છે. એને એવું થાય કે આ દાદા પાસે આવીને અંદર ચિંતા નથી થતી, કે આ બહારનું સંસાર અડતો નથી એવું લાગે. પણ શું પામી ગયા એવું સમજાય નહીં, કારણ કે આપણું કૃપાથી આ ભાઈ આવ્યો એને પામી ગયા. તમે જો અહીંયા અમેરિકા આવ્યા, ફરવા આવ્યા અને આ વસ્તુ પ્રાપ્તિ થઈ જાય એટલે પછી બહુ પેલું ના લાગે. પેલું મહેનત કરી હોય, સંસારનો ત્યાગ કર્યો હોય, કેટલાય ઉપવાસ કર્યા હોય ને કેટલો ત્યાગ કર્યો હોય, મહેનત કરી હોય ને પછી મળે તો એની કિંમત બહુ હોય. પણ કૃપાથી પ્રાપ્ત થાય ને, પણ કૃપાથી પ્રાપ્ત તો થાય છે, પણ કૃપાથી પ્રાપ્ત થયા પછી પણ શું પ્રાપ્તિ થાય ને એ સમજવું બહુ અઘરું હોય. પ્રાપ્તિ થઈ જાય અને પરિણામ બધા દેખાય, કે ચિંતા બંધ થઈ ગઈ, પરિણામ દેખાય. પછી ક્યારેક એને શાસ્ત્રમાં કોઈ કહે ને કે ચિંતા બંધ થઈ, તો કે એવું તો બને જ નહીં. ચિંતા બંધ કેટલું મોટું પદ કહેવાય. ત્યાં તમને થાય ભાઈ મારે તો ચિંતા બંધ થઈ ગઈ, તો તમે જેને કોને શાસ્ત્ર જ્ઞાનીને કે મારે ચિંતા બંધ થઈ ગઈ માને પણ નહીં, પણ તમને અનુભૂતિમાં. એટલે આ સમથિંગ યુનિક, સમથિંગ એમેઝિંગ. ચાલો બીજા પ્રશ્નો કરો. ચાલો, પેલો સાપ હોય ઘરમાં, આપણને ખબર હોય છે બીક લાગ્યા વગર ફર્યા કરે, પણ પછી હવે
કામ હતી એમ હા એટલે એટલે કેવું છે કે ખબર નથી એટલે ફર્યા કરે હા સમજે એટલે એને લાગે હું નિર્ભય છું ના ખબર પડે પછી બી આપણે ફરીએ ખબર પડ્યા પછી નિર્ભયતા ખબર પડ્યા પછી જગત માં કોણ નિર્ભય રહી શકે ના પણ આ કીધું કે કોબરા છે એટલે ઝેરી સાપ છે એ ખબર પડે પછી કોણ શાંતિ સુઈ શકે સમજે પણ જેને પેલું હોય કે આ હું હર્ષલ નથી હર્ષલ થી જુદો છું તો પછી એને એને ભય ના લાગે સમજે ખ્યાલ જે મણી ભાઈ થઈને જીવતા હોય એને બીક લાગે ભય લાગે અને મણી ભાઈ થી જુદા પડ્યા પોતે આત્મા થઈને જીવતો હોય તો આત્મા તો નિર્ભય હોય એને ભય ના લાગે પણ સમજે તો એ નિર્ભય દશાની વાત છે મૃત્યુનો ભય નથી મુક્તિનો ભય ના હોય મરવાનો મૃત્યુનો મૃત્યુનો એટલે એને મૃત્યુનો ભય ના લાગે એને હોય કે હું છું એ ખોટી જગ્યાએ હોય તો એને થાય કે હું મરી જઈશ તો એને ભય લાગે પહેલે ત્યાં ભાન થાય કે હું આત્મા છું હું શુદ્ધ ચેતન છું અને હું શુદ્ધ ચેતન તો અવિનાશી છું કાયમ નો છું કે સાપ મને દસ માઈને મારી શકે ખરો તો એ ના હું અમર છું તો કાયને ભાન થયેલું હોય તો એને એ નિર્ભય થઈને જીવી શકે એટલે દર્શન નિર્ભય આવો હોય અને જગતમાં નિર્ભય કોને કે આ ભ્રાંતિને લઈને એને ભય ઉભો થતો નહીં શું કહ્યું ભ્રાંતિ સમજવા જેવો શબ્દ છે ભ્રાંતિ એટલે શું સાદી ભાષામાં આ કઈ પણ આપણે જોઈએ ને જેમ છે તેમ ના દેખાય અને છતાંય જે દેખાય ને સાચું માનીએ જે દેખાય એ સાચું હોય નહીં તો એને લાગે સાચું અને ભ્રાંતિ કહે સમજે તો કે આ તમારો પત્ની છે તો તમને સાચું જ લાગે કે મારા પત્ની છે બરાબર પણ ખરેખર પત્ની છે તો કે ના ખરેખર પત્ની નથી પત્ની જો ખરેખર હોય તો કાયમ ના પત્ની રહેવા જોઈએ સમજે કાયમ ના એટલે શું કે આ જીવન છે ત્યાં સુધી કાયમ માટે હોય કાયમ માટે જોડે જોડે હોય તો કે ખરેખર છે તો ના ખરેખર નથી તો કે આ તો કર્મના હિસાબથી ત્યાં સુધી ભેગા અને પછી છૂટા અને કોઈને અહીંયા ઝઘડા થઈ ગયા ડાયવોર્સ થઈ ગયા અહીંથી છૂટા થઈ જાય સમજાય એટલે કાં તો બે માંથી એક જીવતો છે ત્યાં સુધી જોડે ને પછી તો પછી કોઈ ઠેકાણું ખરું કાલે વાત કરી ને ભલે કેમ મહેનત નકામી જાય નથી કરી ને કાલે આ પતિ પત્ની હોય મણીભાઈ આ ખાલી સમજવા માટે લાઇકલી વાત આ લગ્ન થાય તો બધા લગ્ન કરે તો એમને સામો પાત્ર એને જોઈએ એવું મળી જાય કે ના મળી જાય હા કે ના તો બોલો તમે આ તમને તમારો પતિ દેવ તમે જેવો જીવ લીધે ને તેવા મળી ગયા ના ને હા તો આવું પૂછ્યું ક્યાં તમે પૂછો સીધું નથી બોલ્યું અને તો પેલા પતિ ને પૂછે ને તોય કે ના કે આમ આ તો મારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું એટલે બધાને 15-20% 30% કોમ્પ્રોમાઇઝ કરવું પડે ના કરવું કોઈને એક વસ્તુ કોઈને બે વસ્તુ ની છોડી હા એવું કે એવું બધા જ કે એટલે બધાને 15-20-25% 30% કોમ્પ્રોમાઇઝ તો કરવું પડે ના કરવું પડે બધાને પેલા શું હોય આ ભાઈઓ હોય તમને શું હોય કે પત્ની કેવી જોઈએ તો કે રૂપાણી જોઈએ સ્લીમ જોઈએ ભણેલી જોઈએ હારા ગંદી જોઈએ પૈસા વાળી જોઈએ બધું કેટલું બધું હોય તો પછી એમ તો કોઈ છોકરી મળે જ ને ધીરે ધીરે લિસ્ટ ઓછું થાય ના થાય કે ભાઈ પૈસા હોય નહીં તો ચાલશે પછી એ ના મળે ને હા તબિયત જમાવાની હોય ના ચાલે કે પેલા પછી બે તો પાછા તો નીકળી જાય શું થાય કઈ નઈ ભાઈ હવે છોકરી હશે તો ચાલશે કે બધું એને માપદંડ ઓછા થતા પણ ખાલી મારો કહેવાનો ભાવ શું હતો કે પતિ પત્ની ભલે લગ્ન કરી લીધા
પણ એ એને પોતાની અંદર જે ડિઝાઇન હોય એવું પાત્ર એને મળે ખરું, તો કોઈને ના મળે. એને હોય કે હજી આટલું આટલું જ આ બરાબર નથી એમ, એટલે 15-20-25% થ્રુ એ થાય. હવે 25% પોતાના પ્રમાણે ના મળ્યું હોય, સમજાય તમને, 25% તમારા પ્રમાણે ના મળ્યું, તો પછી તમે શું કરો? એકવાર લગ્ન તો કરી લઈએ, ના ના લગ્ન તો કરી લઈએ, પણ પછી છોડીએ? પછી પતિ દેવ ને તમારા જેવો બનાવો તો મોલ્ડ કરો કે ના કરો? ધીરે ધીરે મોલ્ડ કરે કે ના કરે, સમજાય? એને મોલ્ડ કરે એમ પોતાના જેવો બનાવવા માટે. પહેલા અમારે થવું પડે પછી. અને પણ પતિ એક આચા ના હોય એ તમને મોલ્ડ કરે, બંને એકજણા મોલ્ડ કરે. પહેલા અમારે થવું. અને મોલ્ડ મોલ્ડ કરે ને પેલો, એમાં બંને હામ હામે મોલ્ડ કરે ને, બંને દુઃખી થાય કે ના થાય? હું કોઈ પણ વ્યક્તિને સુધારવા જઉં ને તને દુઃખ થાય, તો આ તો બંને એકબીજાને સુધારવા જાય, એટલે બંને સાથે રેખરા જીવન જીવે પણ સુખી ના થાય. અને હારું આજ સુધી કોઈ સુધર્યું નથી, મેં તો લગ્ન નથી ગયા, પણ તમને બહુ કહો ને તો સાંભળીને કહું તો મણિભાઈ બરાબર, આજ સુધી કોઈ સુધર્યું છે? કોઈ સુધારી શકેલું? હા જો કે છે કોઈ નહીં. બાય ચાન્સ કે લાખમાં એકાદ વ્યક્તિ એવી મળે કે આ પત્ની પત્ની હોય, પતિને સુધારી દીધો, બરાબર સુધારી દીધો, તો પછી કેટલા વર્ષો જતા રહે? એ 25 વર્ષ લગ્ન કા બીજા 50 વર્ષ જતા રહે, 75 વર્ષ માંડ માંડ સુધરે. પછી જોડે રહેવાનું કેટલું? માંડ 2-5 વર્ષ રહેવાનું, સમજાય? પછી બીજા જન્મમાં એક પતિ મળે ખરો? આપણે 50 વર્ષ સુધી મહેનત કરીને જે પતિને સુધાર્યો, મહેનત કરી આપણા પ્રમાણે બનાવ્યો, પછી બીજા જન્મમાં તો એ સુધરેલો પતિ બીજી કોઈ ભાગશે એને ભાગી જાય કે ના જાય? સાચું કહ્યું. પણ આ તો 7 જન્મનું એ તો કે 7 જન્મ હવે એ તો પહેલા હર્ષદ હર્ષદ એ તો પહેલા 7 જન્મ હતો, હવે તો પાણી ના આવી 2 વર્ષમાં કે કે હારું આ તારા કરતા હારા હારા છોકરા મળતા ભાઈ કે ભૂલ થઈ ગઈ તને હા પાડી દીધી આવે જ નથી એવું કહો કે ના કહો હા પડતો ને હમણાં ગમત કરી સમજાય એટલે પહેલા એવું હતું કે ભાઈ આ પડ્યું પાનું નિભાવી લેવું હવે તો ભ્રાંતિ નથી જે આપણું નથી એને સુધારવા જઈએ, જ્યાં 50 વર્ષ સાથે રહેવાનું છે, તો 50 વર્ષની એ પૂરું થાય પછી ક્યાં જવાના, ક્યાં 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 જશું, શું થશે કઈ ઠેકાણું નથી, ફરી ભેગા થશો કે નહીં તે એનું ઠેકાણું નથી. તો એના માટે આટલી બધી મહેનત કરી અને અત્યારનું વર્તમાન જીવન બગાડીએ તો મૂર્ખ ના કહેવાય? મણિભાઈ મૂર્ખ ના કહેવાય? કોઈ કોઈ પણ વ્યક્તિ પોતાનું વર્તમાન બગાડી અને ભવિષ્ય બનાવી શકે ખરો? આજ સુધી કોઈએ બનાવ્યું નથી. અને આપણે તો વર્તમાનને બગાડ્યા જ કરીએ છીએ અને પછી તો ભવિષ્ય બનાવી દે, બને ખબર? ક્યારે ના બને, સમજાય? એટલે આ ભ્રાંતિની બહાર આવવા માટેનો કાલનો પ્રયોગ. અત્યાર સુધી મૂર્ખ બન્યા, હવે આગળ મૂર્ખ નથી બનવું એના માટેનો પ્રયોગ છે. અને છતાંય સંસાર એવો ને એવો ચાલશે, સંસાર ઉપરથી સુંદર ચાલશે, કારણ કે ભ્રાંતિ ઉડી જાય ને એટલે સંસાર સુંદર ચાલે. પહેલા ખોટાને સાચું માનીને જીવતા હતા, હવે સાચાને સાચું માનીને જીવવાનું, સાચા સાચાને સાચું ને અનુભૂતિ સાથે જીવવાનું, એટલે કેવું મુક્તતાથી જીવાય. પહેલા કેવું હોય કે આપણે કોઈને એડજસ્ટ ના થઈ શકીએ, કારણ કે આપણી પકડ હોય, આગ્રહ હોય, દુરાગ્રહ હોય, મતાગ્રહ હોય, સત્યાગ્રહ હોય, બધી જાતના હોય આગ્રહ. પોતાના આગ્રહ પડ્યા હોય જાત જાતના, તો પોતે સુખી થાય કરો, તો એની જોડે જે હોય સુખી થાય. આ ગાંધીજીને સત્યનો આટલો બધો આગ્રહ હતો તો કસ્તુરબા સુખી થયેલા કે એમના છોકરાઓ સુખી થયેલા? એક સમજવા માટે, ગાંધીજી મોટા માણસ કહેવાય, એક સમજવા માટે. તો કે આ પોતે સુખી ના થાય અને બીજાને સુખી થવા દે નહીં, તો કે આ બધા
આગ્રહ દુરાગ્રહ મતાગ્રહ સત્યાગ્રહ કદાગ્રહ હઠાગ્રહ બધાની બહાર આવી જાય. આ બધા આગ્રહો જાત જાતના આગ્રહો ના હોય તો જીવન કેટલો સુંદર હોય કે ના હોય, એટલું તો સમજાય ને. બીજું કઈ ના સમજાય, આપણું જીવન સુંદર થઈ જાય. અને આપણે ગમે તેવા તો હિન્દુસ્તાની છે, સુંદર જીવન જીવવું જોઈએ. સુંદર જીવન જીવવું, કકરાટ વગરનું જીવન જીવવું, રાગ દ્વેષ વગરનું જીવન જીવવું, એ તો આપણો એક હક છે. એટલે જીવન એવું જોઈએ, એટલે બ્લિસફુલ લાઈફ હોય ને, બ્લિસફુલ લાઈફ. પૂછો, ચાલો. એમ તો છે ને આપણો થઈ ગયું ને કઈ સવા સાથે થઈ ગયું. પાછળ બેઠા પૂછ્યું છે બાળકની વાર છેલ્લે નથી પૂછ્યું. હા બોલો, તમે શું કહેવા. દાદાનું જે જ્ઞાન મળ્યું ને ત્યાર પછી એમ દાદાનું એ ભેદ વિજ્ઞાન માં ઓટોમેટિક ક્રિયાકારી જ્ઞાન, દાદા એવું કે ઇટસેલ્ફ ક્રિયાકારી, એ મને અનુભવ માં અત્યારે અમારા સોની માં જે તમે કીધું ને શુદ્ધાત્માની સીટમાં બેસવાનું, તમારા સોનીમાં અત્યારે ટોર્નેડો આવ્યો ને તે જસ્ટ કપલ ઓફ બ્લોકથી મેં મારી નજરથી ટોર્નેડો જોયો. બધા મને થયું કે મારા પેરેન્ટ્સને લઈને મારે શેલ્ટરમાં જવું જોઈએ. તો મેં પૂછ્યું પપ્પા તમારે ચાલો આપણે શેલ્ટરમાં જઈએ, તે કે ના હું તો સુઈ જવાનો. પછી મમ્મી પૂજ્યશ્રીનો સત્સંગ જોતી હતી તો મને કે સત્સંગ જોવાની, પણ મારું ચિત્ત સત્સંગમાં નહીં હતું. ને છતાં મેં ટોર્નેડોમાં જ એમ મારું પછી ઓછીંદુ એમ ટોર્નેડો જોયો ને ત્યારે મને પેલું એમ ઇટસેલ્ફ ક્રિયાકારી જ્ઞાન કહી ને દાદા, તેના અનુભવથી કે તું તો શુદ્ધાત્મા છે, શુદ્ધાત્માની સીટમાં બેસી જાય ને ટોર્નેડો જે આવવાનો હશે ને જવાનો હશે તે થઈ જશે. ને રિયલી શુદ્ધાત્માની સીટમાં બેઠા ને પછી જે પેલો ભય હતો ને, આ શુદ્ધાત્માની સીટ પર ટોર્નેડો જોવાનો મળે ને તો ભય લાગે ના, એ ભય જે હતો ને તે ભય ને આઈ કેન જોઈને પેલું એમ એકદમ આજે ભય ની વાત કરી ને ટોર્નેડો જોઈને ભય લાગે ખરો, આ બાજુ આટક દૂર છે આ બાજુ આવશે તો મોટો અનુભવ કહેવાય. એટલે આ વસ્તુ જ આ છે કે પોતે આમાં કેવું છે કે આપણે બધી ટેક કેર કરવાની છે, બધા પ્રિકોશન લેવાના છે, સમજાય વિજયભાઈ, બધા પ્રિકોશન લેવાના હોય. આપણે પેલું ના હોય કે ભાઈ કશું નહીં થાય એવું ના હોય, પ્રિકોશન બધા લેવાના હોય, અને છતાંય પેલું નિર્ભય થઈને રહેવાનું હોય. આવા નાઇજીરિયા જોઉં દર વર્ષે, નાઇજીરિયામાં રોબરી એ બહુ થાય, પછી પેલા શું કહેવાય આતંકવાદીઓ બધા બોકો હરામ એ લોકો બધા બહુ હોય. એમાં હું લેગોસમાં રોબરી બહુ થતી હતી અને કાનો તો શાંત હતો, પણ હવે બોકો હરામનું જે થયું ને એટલે પછી ટેરિસ બહુ વધી ગયું. મારે વચ્ચે એક વાર જવાનું હતું તો મને લેગોસવાએ કહ્યું કે તમે કાનો તો જતા જ નહીં, ત્યાં તો અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે. એ 6 મહિનાથી સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ, 6 મહિના એટલે એટલી હાલત ખરાબ હતી. તો પેલા કે એટલે મારું તારે તમે કહો એમ હતું, તો પેલા કાનો વાળા કે ના તમારે આવવાનું જ છે કે મેં કહી બધામાં સત્સંગ ગોઠવી દે ને બધા આવશે કરશે બધું. આ લોકો કહે છે તો હું કઈ વાંધો નહીં દિવસ ના ટાઈમમાં કરી લઈશું. તો હું ગયો ત્યાં, તો ગયો તો શું થયું કે પેલા રેગ્યુલર સત્સંગ 40-50 હોય એમાં 150 આવવા મળે, સમજાય. બધાને એટલો ભય હતો કે જે 2-5 જે શરૂઆતમાં જે આવ્યા ને તે બધા એકબીજાને કહે કે ભાઈ નિર્ભય થવું તો આ સત્સંગમાં જાઓ, તેમ 150-150 આવવા મળે. મારે તો બહુ ગરાકી મળી ગઈ, ધંધો સારો ચાલે. પણ હજુ આમ હવે એક છે ને છે રિસ્કી પાડ્યું ત્યાં આગળ 2-3 દિવસ એટલે અમે ગયા, એના આગલા જ દિવસે ત્યાંનો કમિશનર ઓફ પોલીસ
કોનવોય લઈને, એટલે આગળ એના બે ત્રણ જીપો હોય, પાછળ બે ત્રણ જીપો એના પ્રોટેક્શન હોય, જતા હતા. તો પેલા ટેરેસ્ટ આવીને એ લોકો 20-25 જણને ઉડાડી ગયા આગલા જ દિવસે, બરાબર. એટલે પેલા શું કે આવું થઈ જવા જતા જ નહીં, કે ના કે કાલે આ કમિશનર ઓફ પોલીસ ને ઉડાડી મૂક્યો, એટલે ત્યાં આગળ તો એટલી બધી સિક્યોરિટી મૂકી હોય ને કે હવે આપણે તો એકદમ સેફ છે, કોઈ પ્રોબ્લેમ જ નહીં ને. સમજે શું હોય, ટેરિસ્ટ આવી ગયા અને પેલા કમિશનર પોલીસ ને બીજા 20-25 પોલીસો ને ઉડાડી મૂક્યા, એટલે સિક્યોરિટી એકદમ ટાઈટ થઈ ગઈ હોય ને, પછી કોઈ ટેરિસ અઠવાડિયું 10 ફરકે કરો તો મગતું હું અઠવાડિયું જોવાનું તો વાત એકદમ સેફ સાઈડ થઈ ગઈ, હવે નિર્ભય થઈને જોવાનું હોય, આવી રીતે વાત કરવી પડે. પછી શું થાય કે ગમે ત્યારે એ ટેરિસ્ટ ને પોલીસ ને મિલિટરી વચ્ચે હામ હામે આવી જાય તો ફાયરિંગ પણ થાય સામ સામે. એવું ફાયરિંગ થતું હોય તો પછી આપણે એક વખતે આપણી સેફટી કરી લેવી પડે. તો મારી સાથે આ મિનેસાનજી ને બીજા નવા આપતો પુત્રો છે એ હતા, એટલે અમે સૂતા હતા પલંગ પર પહેલે મારે, અને બહાર પેલું ફાયરિંગ ચાલુ થઈ ગયું, એટલે મને ખબર કે આ ટેરરિસ્ટને આ બધા ભેગા થયા હશે, પકડાયા હશે. એટલે એને મને પૂછ્યું કે શું થયા, આ શાના અવાજો છે? મેં કહ્યું સામ સામે ફાયરિંગના અવાજ છે ને, આ મશીન ગનો ચાલે છે. તો કેમ? એટલે પેલો દોડતો પેલો મારી પાસે જોવા ગયા. તો મારે કહ્યું ભાઈ તું બેસી જા, બેજા નીચે બેસી જા પેલા, અને નીચે હું કામ કેમ કરીને આવી જા, હું પલંગ પર ને પલંગ પર સુઈ જા, હું ત્યાં જઈને ઉભા રહી જઈને કોઈક ની એટલે બંદૂક ઉપર લાગી ને તો આપણે વગર લેવા ત્યાં ઓળી જઈએ, એટલે પ્રિકોશન ના લેવી પડે. એટલે પ્રિકોશન બધી લેવાની પણ ભય ના હોય, સમજે? પ્રિકોશન બધી લેવાની પણ નિર્ભય થઈ નહીં. ઘરમાં સાફ કરવાની છૂટ લાઇટલી વાતો કર્યા કહો. વિજયભાઈ કઈ પૂછવું છે? આ ટાઈમ થયો છે એટલે પૂછી કહું છું, ઓવર ટાઈમ કરીને ખાલી બધા આપણે છે ને અમુક નવો આવે છે ને, એટલે સમજાવું છું કે આપણે એક દાદા ભગવાને દાદા ભગવાનના નિમિત્તે આપણને કીર્તન ભક્તિ મળી છે, દાદા ભગવાનના અસ્તિમ જય જયકાર. તો કે આ તમને પેલા દાખલો આપ્યો, પેલા સમજાવ્યું ને કે આ દાદા ભગવાન એટલે કે અંદર જે ભગવાન પ્રગટ થયા એ દાદા ભગવાન, આપણી અંદર એ જ દાદા ભગવાન છે પણ પ્રગટ થયેલા નથી. તો કે આ કીર્તન ભક્તિ આપણે બોલીએ તો દાદા શું કહેતા કે અમને સુરતના સ્ટેશન જે જ્ઞાન પ્રકાશ થયો કે અથવા મહિલા ભગવાન જે ખુલ્લા થયા એ 360 ડિગ્રી ખુલ્લા થયા, પણ અમને આ દેહ પચ્યું કેટલું એક જ્ઞાન તો 356 ડિગ્રી. તો અમારી બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરીએ છીએ, તમને આ બતાવ્યું. એટલે કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હોય કીર્તન ભક્તિ. એટલે મણિભાઈ કઈ રીતે બોલવાની તમારી અંદર જાગૃતિમાં શું રાખો કે હું મણિભાઈ મારી અંદર રહેલા ભગવાનની ભક્તિ કરું છું. એટલે શાસ્ત્રમાં જે નવધા ભક્તિ કહી એમાં ઊંચામાં ઊંચી પરાભક્તિ. તો કે આ પરાભક્તિ થઈ, જેમ જેમ જેટલી પરાભક્તિ કરીએ એટલા મહિલા ભગવાન ઉપરના આવરણ ખસે, અને મહિલા ભગવાન ઉપરના આવરણ ખસે તો ભગવાનનો સ્વભાવ છે પરમ આનંદ, એટલે આપણને આનંદની અનુભૂતિ પણ થતી જાય. એટલે તમે જરા મોટેથી આ બોલાવો ને મનહરભાઈ, આપણે રિપીટ કરશું, દાદા ભગવાનના અસીમ જય જયકાર. પણ
આ સમજણ સાથે બોલજો તો વધારે ફાયદો થશે. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, 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 ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના
दादा भगवान ना असीम जय जयकार हो। 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 आवते काले 4 बजे